જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો। તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા। And this is a globally recognized talent here in Gujarati literature. It's an indeed honor today to have Mr. Jay Vasavada with us. Not taking any time further, I would like Mr. Jay Vasavada to take the proceedings forward. We have had to invest in eminent brand, and we first picked up the brand named Dr. Alka Bharat Nayak. She is Bharat Seva Ratna Award winner, and now we have Jay Vasavada from Gujarat. So Jay Bhai, the floor is yours, and it's an indeed honor to have you here. You better know how to take the proceedings forward, and we would be more than happy to listen to you. હાય પ્રણવ ભાઈ, થેન્ક યુ વેરી મચ। અને કેનેડાની બધા જ કેનેડાના મિત્રોને પણ શુભકામનાઓ। આજે ડોક્ટર્સને પણ છે, એટલે દુનિયા આખીના ડોક્ટર્સને પણ એક પ્રકારનું થમ્સ અપ। એ લોકો તો હમણાં ખૂબ ફ્રન્ટલાઈન વોરિયર તરીકે લડી રહ્યા છે બધી જગ્યાએ। અને એવરીવન, ઓલ ગુજરાતીસ, બધા જ ગુજરાતીઓને મારા અને મારી બાજુમાં બેઠેલા અમારા ફેમિલી ફ્રેન્ડ નેહલબેન ગઢવી, એ બધાના એક સાથે નમસ્કાર। હમણાં નેહલબેન જ પહેલા બોલવાના છે, મારે તો પછી બોલવાનું છે। હું તો ખાલી જસ્ટ ફોર ફોર્મલ ઇન્ટ્રોડક્શન અત્યારે તમારા બધા સાથે ઉપલબ્ધ થયો છું। આપણી વચ્ચે ઇન્સિડન્ટલી એક સરસ મજાનું, જેમ અચાનક પેલી મીઠાઈ આવી જાય સાદું દાળ ભાત શાક જમવાનું હોય એમાં, એમ સુભાષભાઈ પણ, મારા પપ્પાનો એકચ્યુઅલી ગઈકાલે જન્મદિવસ હતો, એટલે ભાવનગરથી ખાસ નેહલબેન અને સુભાષભાઈ આવ્યા। મારું જન્મસ્થળે ભાવનગર, અને આ પ્રણવભાઈ જેમણે શરૂઆત કરી એમનું જન્મસ્થળે ભાવનગર, એટલે બધા ગ્લોબલ થઈ ગયા છે। પણ ભાવ મહત્વનો છે આમાં, નગર મહત્વનું નથી। ભાવ, ધ ફિલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ। અમે બધા ફિલિંગ વાળા માણસો છીએ, અને વાત એ જ કરવાની છે। અત્યારે કોરોના કાળની અંદર કઠણ કાળ, કળિયુગ જેવા શબ્દો વાપરવા હોય એવા આપણે ગુજરાતીમાં, પણ ઇટ્સ અ ટફ ટાઈમ, બટ ટફ ટાઈમ ડોન્ટ લાસ્ટ, ટફ પીપલ ડુ। આપણે આ ચર્ચા આજે કરવી છે, ટફ પીપલ કેવી રીતે થવું। ટફ પીપલ એટલે આપણે બહુ કસરત કરીને બહુ બધા બાવડા ફૂલાવવાની વાત નથી કરવાની, મેન્ટલી ટફ કેમ થવું। તમે કદાચ અત્યારે જોતા હો તો મારે આ, હું જયારે બોલીશ ત્યારે હું એકલો હોઈશ, ત્યારે તમે ધ્યાનથી નિરખીને જોજો, એ આ ટી શર્ટ છે એ નોર્થ અમેરિકામાંથી જ લીધેલું, સાયન્સ મ્યુઝિયમમાંથી, ન્યુયોર્કના। અને એની ઉપર એમ લખેલું છે કે ઇટ્સ ઓલ ઇન યોર હેડ, એક બ્રેઇનનું ચિત્ર છે, અને બ્રેઇનમાં લખેલું છે નીચે ઇટ્સ ઓલ ઇન યોર હેડ। તો આ બસ આ ઇમ્પોર્ટન્ટ છે, ઇટ્સ ઓલ ઇન યોર હેડ। મારી શરૂઆતમાં જ આ વાત ખાસ કેવી છે, એક બે વખત મેં મારા બીજા પ્રવચનો છે એમાં ઉલ્લેખ કરેલો, અને ઇન્ટ્રોડક્શન આજે, આ શું વાત છે, આ શું પ્રોગ્રામ છે, આટલા બધા લોકો એક સાથે આખી દુનિયામાં જે જોઈ રહ્યા છે, શું કામ આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું। અને આ 4K રિઝોલ્યુશનની અંદર NPF ઇન્કોર્પોરેશન જે કરે છે કામ, એ આ રીતે બ્રોડકાસ્ટિંગનું કામ કરે છે, અને એક ગુજરાતી આવું સરસ મજાનું કામ કરે એ પણ આપણા માટે ગૌરવની વાત છે। અને આ કામ જે કરી રહ્યા છે એ કામનો મતલબ શું, શું કામ આપણે આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત, મારા ફેસબુક, યુટ્યુબ બધી જગ્યાના ગુજરાતીઓ સાથે એક સાથે કનેક્ટ થઈ રહ્યા છે, વાય? એનું કારણ એ છે કે એવરીવેર વોટ આઈ એમ ઓબ્ઝર્વિંગ, વોટ પ્રણવભાઈ ઇઝ ઓબ્ઝર્વિંગ, વોટ નેહલબેન એન્ડ સુભાષભાઈ આર ઓબ્ઝર્વિંગ, કે એવરીવન પીપલ આર હેવિંગ મેન્ટલ ફટીક। લોકો કોઈને કોઈ સિચ્યુએશનને કારણે માનસિક રીતે થાકેલા અને કંટાળેલા છે, થોડા મૂંઝાયેલા છે, થોડા અકળાયેલા છે, ફ્રસ્ટ્રેટેડ છે, અને એ ક્યારેક ગુસ્સો પોતાની ઉપર કાઢે છે, ક્યારેક પોતાનાઓની ઉપર કાઢે છે, અને ક્યારેક કશું નથી કરી શકતા એટલે હારવાની, થાકવાની, મૂંઝાઈને મનમાં ને મનમાં ભાગવાની વાત કરે છે। એમાંથી સુસાઇડલ ટેન્ડન્સી આવે છે, એમાંથી જેને ન ગમે એવા વ્યસન બધા કહેવાય, ડ્રગ્સ છે કે એવી બધી જે લત કહેવાય એ પણ આવે છે, એમાંથી ડોમેસ્ટિક વાયોલન્સ પણ આવે છે, એમાંથી નોટ ડોમેસ્ટિક પણ વર્બલ વાયોલન્સ પણ આવે છે। આ બધી જે વાતો છે એ બધાને કેમ કાઉન્ટર કરવી, તો એના માટે આખા આ કાર્યક્રમ છે। આ એક પ્રકારનું મન પ્રસન્ન કેમ રાખવું, અને કેવી રીતે આ ટાઈમને આપણે પાસ કરવો, કેવી કેવી સ્ટાઇલથી, કેવી સ્માઇલથી, સ્ટાઇલ એન્ડ સ્માઇલ બોથ નીડેડ ઇન લાઈફ। તમે હસતા રહ્યો અને લહેરથી જીવો, વટથી જીવો, તો તમારી ખુશી જ દુનિયા સામેનું તમારું વેર છે। યોર હેપીનેસ ઇઝ બિગેસ્ટ રિવેન્જ, એવું ચંદ્રકાંત બક્ષી કહેતા, કે તમે મોજમાં રહ્યો એ જગત સામે તમે લીધેલું વેર છે, તો આપણે શું કામ મોજમાં ન રહ્યું, આપણે શું કામ કાળ દેવતાને જીવતવા દેવા, અને આપણે મુશ્કેલી રહેવું
કેવી રીતે મોજમાં રહેવું તમે એમ કહેશો કે એની શું ફોર્મ્યુલા શું છે, એનું સિક્રેટ શું છે, તે હું તમને કહીશ, ડેફિનેટલી કહીશ. કેવી રીતે મોજ કરવી, મજા કરવી, હું એના માટે જ આવવાનું છું પાછળ એ ચર્ચાઓ કરવા માટે. પણ એની પહેલા આ જીવનનો જલસો છે એ ઉજવવાની વાત કરતા પહેલા એક ઇમ્પોર્ટન્ટ વાત બનેલી સત્ય ઘટના. અનુપમ ખેરે એના એક ઇન્ટરવ્યુની અંદર કહેલ, આખરી રસ્તા ફિલ્મનું શૂટિંગ હતું ત્યારે સારાંશ ફિલ્મ હિટ ગઈ હોવાને કારણે અનુપમ ખેર જે છે એ શૂટિંગની અંદર જોડાયેલા હતા, અને એ જોડાયેલા હતા પહેલી જ વખત અમિતાભ બચ્ચનને મળવા જવાનું થયું એમને, ફર્સ્ટ ટાઈમ એવર. અને ફર્સ્ટ ટાઈમ એમને મળવા જવાનું થયું જ્યારે અમિતાભ બચ્ચનને, ત્યારે અમિતાભ તો સેટ ઉપર હતા આખરી રસ્તાના. હવે જેમણે આખરી રસ્તા મૂવી જોયું હશે એમાં ખબર હશે કે અમિતાભનો ડબલ રોલ હતો, અને એક ડેવિડ વાળો રોલ હતો જેમાં મોટી ઉંમરે દાઢી લગાડવાની હોય ફિલ્મમાં, દાઢી ત્યારે અમિતાભ દાઢી નતા રાખતા એટલે દાઢી લગાડવાની, માથે વિગ પહેરવાની, ચશ્મા પહેરવાના, નીચે એક સ્વેટર પહેરવાનું, એની ઉપર એક શાલ પહેરવાની, એ લુક હતો આખો એ કેરેક્ટરનો. હવે એ સેટ ઉપર 86-85 ની વાત છે, 84-85 ની, 86 તો ફિલ્મ રિલીઝ થઈ હતી. અને અમિતાભ જ્યારે એ સેટ ઉપર હતા એવી રીતે ત્યારે બચ્ચન સેટ ઉપર હતા, અને એ જમાનામાં કઈ સેન્ટ્રલી એસી સ્ટુડિયો બધા એક સરખા કામ કરતા હોય એવું નહોતું, અને સમહાઉ લાઇટ ને એટલે શૂટિંગ અટકી પડ્યું. અને બચ્ચન મેકઅપ સાથે કમ્પ્લીટ ડ્રેસઅપમાં તૈયાર, અને ભયંકર ગરમી, મુંબઈની ઉનાળાની કાળઝાળ ગરમી, એની અંદર લાઇટ એસી વગર પંખા વગરનો સ્ટુડિયો, અને એની અંદર ફૂલ મેકઅપ, મેકઅપમાં સ્વેટર, સ્વેટર ઉપર શાલ સાથે અમિતાભ બચ્ચન, જે પોતે કુલીની બીમારી, એક્સિડન્ટ, એ બધામાંથી માંડ બહાર આવેલા 82માં, તો એના 2 વર્ષ પછીની તો આ વાત છે. અનુપમ ખેર ફર્સ્ટ ટાઈમ એમને મળવા ગયેલા એટલે હી વોઝ નર્વસ, આવડા મોટા સુપરસ્ટાર ને આપણે મળવા જઈએ છીએ અને આ તો પરસેવો પરસેવો રેબજેબ, ખુદ અનુપમ ખેર થી એને તો જભ્ભો કુર્તો પહેરીને ઉભા રહેવાનું હતું, પણ એનાથી 2 મિનિટ ઉભા ન રહેવાય. અનુપમ ખેર એમ કહ્યું કે મારે ખરેખર બીજી કઈક વાત કરવી જોઈએ, કોઈ હરિવંશ રાય બચ્ચનની કવિતાની વાત કરવી જોઈએ, કોઈ અમિતાભની ફિલ્મની વાત કરવી જોઈએ. એને બદલે મારા મોઢામાંથી એવું નીકળી ગયું કે આપકો ગરમી નહીં લગતી, આપકો ગરમી નહીં લગતી, એમ કે આવી ગરમીમાં તમે આવું પાછું શાલ ચડાવીને સ્વેટર ચડાવીને બેઠા છો. અને અનુપમ ખેરે તો એ તો એક્ટર છે એટલે મિમિક્રી કરીને અમિતાભના બેરીટોનની નકલ કરીને એમણે જવાબ આપેલો, તો અમિતાભે એની સામે આમ તીવ્ર વેધક આંખોએ જોઈ બીજું કશું જ કહ્યા વગર એમ કહેલું કે હા સોચતે હે તો લગતી હે, નહીં સોચતે તો નહીં લગતી, સોચતે હે તો લગતી હે, નહીં સોચતે તો નહીં લગતી. બસ આપણે આ બધી સિચ્યુએશનની જે મુશ્કેલીઓ, જે ઝાળ ફીલ કરીએ છીએ ને, એ સોચતે હે તો લગતી હે, નહીં સોચતે તો નહીં લગતી, એવી જ કંઈક વાતો કરવા માટે પહેલા નેહલબેનને હું આમંત્રણ આપીશ. નેહલબેન ગઢવી માટેનો સૌથી મોટો પરિચય તો એ છે કે આપણે બહારના કેટલા સેવા મૂર્તિઓની જીવન ચરિત્રો વાંચી વાંચીને વિચાર કરીએ, પણ ડાઉન સિન્ડ્રોમ જેમને હોય એવા બાળકો કે જેમનું બ્રેઇન પૂરેપૂરી કેપેસિટીની અંદર ખીલેલું ન હોય, એમાં મેન્ટલી ચેલેન્જ બાળકો જે ઘણી વખત એમના મા બાપથી પણ સચવાતા નથી હોતા, એમના ટીચર તરીકે, એમના શિક્ષિકા તરીકે નેહલબેને પોતાનું આખું આમ જુઓ તો સમર્પિત કર્યું છે, અને એમને સાચવે, રમાડે, એમને એમને એમની સેવા કરે. અને રામદેવ બસારા પ્રસ્તુત મારી પ્લેનેટ જેવી .net યુટ્યુબની કોઈ પણ જગ્યાએ તમે સર્ચ કરો, PLANET, જે ફોર જય, વી ફોર વસાવડા, જેવી એ સર્ચ કરો તો એમાં હોંકારો એક સિરીઝ જોવા મળે, એમાં નેહલબેનની, રામદેવ બસારાની આખી એક સિરીઝ અમે 12 હપ્તાની નક્કી કરેલી, એ સીઝન 1 હવે તો પૂરી થવામાં છે, પણ એ સિરીઝના બધા એપિસોડ તમે જોઈ શકશો. શિક્ષક છે, જીવંત છે, દેશ વિદેશના પ્રવાસો કરી ચૂક્યા છે, અને ખૂબ રસથી પોતે જીવન માણે છે એટલે હસીને જીવન વિશે વાત કરી શકે છે. તો એ હસે ત્યારે હું થોડી વાર ખસું, એમને વાત પહેલા કરવા દો, અને પછી આગળ આપણે આ જિંદગીનો જંગ કેમ જીતવો એની ફોર્મ્યુલાઓ ચર્ચવાનું ચાલુ રાખશું. હેલો, બસ બસ આવશે, આઈ હોપ કે મારો અવાજ બધાને સંભળાતો હશે. આમે જગત કોઈનો અવાજ સાંભળે એટલું સંવેદનશીલ હોય એની માટેના જ પ્રણવભાઈના અને જયભાઈના પ્રયત્ન છે કે જેને કોઈ સાંભળતું નથી એને કોઈક સાંભળે, જેને કોઈ અનુભવતું નથી એના અનુભવોને કોઈ શેર કરે, અને અથવા તો જે કોઈ પોતાના અનુભવ વ્યક્ત નથી કરી શકતો એવો કયો મુંજારો છે, હૃદયની નસમાં એવું કયું કોલેસ્ટ્રોલ છે કે જે કશુંક તમારી અંદર ભીસાતું હોય એને બહાર નથી આવવા દેતું, એ ઘટનાને બહાર લાવ, મનના મૂંઝારાને આપણે ક્યાંક પ્રજ્વલિત કરવા છે, એના અંધકારોને દૂર કરવા માટે થોડી ઘણી વાતો કરવી છે. જે ભાઈએ કીધું એમ હું મેન્ટલી ચેલેન્જ બચ્ચાઓ સાથે કામ કરું છું, એટલે આમ જુઓ તો મારા બાળકોને સાવ સાદી ભાષામાં કહીએ તો મંદબુદ્ધિના બાળકો કહેવાય, એટલે તમે સહજતાથી એવું કહી શકો કે એમનો IQ ઓછો છે,
જગત સાથે બુદ્ધિની રીતે કે બુદ્ધિ એની ચીપિયાથી જગતને જોઈ નથી શકતા, પણ મેં ક્યારેય મારા બાળકોને મૂંઝાતા નથી જોયા, મેં ક્યારેય મારા બાળકોને ડિપ્રેશનમાં નથી જોયા, મેં ક્યારેય મારા બાળકોને અસંતોષ નથી કરતા જોયા, એમને બોલતા નથી આવડતું, ચાલતા નથી આવડતું, મોઢામાંથી લાળ પડે છે, કપડાં પહેરતા નથી આવતા, તેમ છતાંય એમને ક્યારેય જીવન માટેની ફરિયાદ કરતા નથી જોયા. એનો અર્થ એમ છે, જે ભાઈએ કીધું એમ, જો મનને તમે બહુ પ્રાધાન્ય આપો છો, બુદ્ધિ લકવો મારી જાય એટલી હદે તમે બુદ્ધિને પ્રાધાન્ય આપો છો, તો ક્યાંક મૂંઝારો નિશ્ચિત છે. પણ હૃદયની નસો ખોલી નાખો, હૃદયને પૂરું આકાશ આપો, અને પછી મન નામના પક્ષીને જીવનના આકાશ ઉપર તરતું અને ખુલ્લું મૂકી દો, તો કોઈ મૂંઝારો નથી, કોઈ અંધકાર નથી. એટલે ખુલીને, અને આ દિવસોની અંદર આપણે બધાએ જોયું કોરોનામાં કે જેને આપણે સુખ નામ, આપણને એવું લાગતું હતું કે આટલી આટલી વસ્તુઓ મારી પાસે હોય, આટલી આટલી યાદી મારી પાસે હોય, તો મને જીવનમાં ક્યારેય એક પણ પ્રકારની તકલીફ પડવાની જ નથી. મારી પાસે ઘર હોય, એસી હોય, ગાડી હોય, બેંક બેલેન્સ હોય, સુંદર પત્ની હોય, કેટલા બધા મિત્રો હોય, અને રોલા પડી શકાય એવું બધું જ હોય, તો ક્યારેય કોઈ તકલીફ નથી, એવું આપણે બધાય માનતા હતા. પણ આ 1.5 વર્ષની અંદર આપણે એ સમજી ગયા, એ જોઈ ગયા કે સાલું આ બધું છે તેમ છતાં પણ જીવનમાં મજા નથી આવતી, મૂડ નથી આવતો. જે ઓફિસને આપણે સૌથી વધુ ધુતકારી છે, જે ઓફિસ માટે રોજ સાંજે આપણે ફરિયાદ કરી હતી, જે ઓફિસના સ્ટાફ માટે આપણે સૌથી વધુ તકલીફ કરી હતી કે યાર આ એક વ્યક્તિને હિસાબે મારા જીવનમાં તકલીફ છે, તકલીફ છે, તકલીફ છે, તમને પહેલી વખત આપણે રિયલાઇઝ થયું કે યાર મજા તો એ વ્યક્તિ વગર પણ નથી. જે ઓફિસ આપણને નહોતી ગમતી, જ્યાં કામ કરવું નહોતી ગમતી, એ ઓફિસને આપણે મિસ કરી છે. જે ઘરની લોન ભરવા માટે આપણે 24 કલાક બહાર રહ્યા હતા, એ ઘરમાં રહેવાનો સમય આવ્યો તો આપણને ઘર નહોતું ગમતું. ઓલમોસ્ટ આપણે બધા એમ કહેતા હોઈએ છીએ, કોઈનો પરિચય કરાવે કે અમારું ડ્રીમ હાઉસ છે, એનો અર્થ કે સપનાના ઘરમાં પણ આપણે 365 દિવસ રહી ન શક્યા. એનો અર્થ છે કે ઘર સપનાનું તો નહોતું, કાં આપણા સપનામાં વાંધો હતો અને કાં આપણા વલણમાં વાંધો હતો. આમ જો મિત્રો, તો આપણે ગમે એટલું મારું ઘર મોટું હોય, ધારો કે 1400 સ્ક્વેર ફીટ નું મારું મોટું ઘર હોય, પણ અંતે આપણે બધા આપણે રહીએ છે આપણા મનની અંદર, આપણા ઘરમાં નહીં. એ મનના મૂંઝારા એટલા માટે થતા હોય છે કે આપણે એમાં કોઈને પ્રવેશ પણ કરવા દેતા નથી હોતા, પ્રશ્નો આપણે જ ઉભા કરીએ અને જવાબો ત્યાંથી જ આપણે લાવીએ, એટલે આપણે જ આપણે મૂંઝાઈએ અને આપણે આપણે તકલીફમાં આવીએ. એના બદલે શેર કરતા રહીએ, અન્યને સાંભળતા રહીએ, અન્યની તકલીફમાં સાથ આપીએ. આ જગતનો શ્રેષ્ઠ આનંદ અન્યની સાથે ચાલીને છે, અન્યને સુખી કરીને સુખી થવામાં છે, અન્યને જમાડીને સંતોષ લેવામાં. તમે આજે રાત્રે યાદી બનાવો કે તમે જીવનની શ્રેષ્ઠ પળ કે જેમાં તમે સુખી થયા હોય, જેમાં તમને એમ થયું હોય કે આ જિંદગીનો મારો બેસ્ટ દિવસ હતો, આવું મારે ફરી વાર જીવવું છે. અને કદાચ અત્યારે બેઠેલા દરેક વ્યક્તિને પૂછવામાં આવે કે તમે જે જીવ્યા છો એવું તમારે ફરી વાર જીવવું છે ખરું, તો બહુ બહુ ઓછા લોકો એવું હશે કે જેમ કહેશે કે હા, હું જેવું જીવી હતી કે જીવ્યો તો એવું મારે ફરી વાર જીવવું છે. તો આપણને જે અફસોસની યાદી છે એની બદલે આપણે સ્મૃતિની યાદી કેમ વધારવી એ તો હવે શીખી જવું જોઈએ. આપણે બધાને સમજાઈ ગયું છે કેટલા બધા આપણા આજુબાજુના લોકો આપણી આસપાસથી આમ નામ બની ગયા છે. આપણી જે ડાયરી છે, ટેલિફોનની ડાયરી છે, એમાંથી નંબરો આપણે કેટલા બધા ડિલીટ કર્યા છે. આ નંબરો ડિલીટ કરતી વખતે સણકો આપણા ક્યાંક ક્યાંક આપણી આંખમાં, આપણા હૃદયમાં લાગ્યો છે કે જે વ્યક્તિ હતી હવે માત્ર નામ બની ગયું છે. કેટલા બધા લોકોને હજી સોરી કહેવાનું બાકી હતું, કેટલા બધા લોકોને થેન્ક યુ કહેવાનું બાકી હતું, કેટલા બધા લોકોને આઈ લવ યુ કહેવાની વધારે, અને યાર સડનલી એક્ઝિટ લઈ લીધી, કાંઈ ખબર જ ન પડી. એટલા માટે સમજી લેવાની જરૂર છે, અનુભવી લેવાની જરૂર છે, ક્યારેક હું પણ આ યાદીનો જ ભાગ હોઈશ, ક્યારેક હું પણ આ નામ હોઈશ. તમે નામ શેષ થઈ જાઓ એ પહેલા કોકના હૃદયની અંદર તમારા નામની તકતી હોય, કોઈકના હૃદયની અંદર તમારું દસ્તાવેજ વગરનું ઘર હોય, એથી મોટી લક્ઝરી આ પૃથ્વી પર એક પણ નથી, એક પણ નથી. એટલે ખુલ્લા દિલે જીવી, ખુલ્લા રીતે મને આગળી. એક તકલીફ આપણા બધાની એ મિત્રો થતી હોય છે, ક્યારેક આપણી પાસે શું છે ને એ સતત કોઈને કહીને આપણે એમને મૂંઝારો વધુ આપતા હોઈએ છીએ. મને કથા કહું તો, એક બહુ જ મોટો બિઝનેસમેન હતો અને જેને ડ્રાઇવિંગનો બહુ શોખ હતો, અને એણે એવું નક્કી કર્યું કે એક ગામડામાં જઈને આપણે મિનરલ પ્લાન્ટ નાખવો છે. એટલે પોતે ને પોતે ડ્રાઈવ કરીને દૂર સુધી જાય છે ગામડે. પછી એને ખબર પડે છે કે આ ગામડે પહોંચવા માટે તમારે કારની નહીં જરૂર પડે, તમારે હોડીમાંથી આ કિનારેથી ઓલા કિનારે સુધી જવું પડશે.
એટલે પોતાની કાર ત્યાં પાર્ક કરી દે છે, લક્ઝરિયસ કાર, અને એકદમ એટિકેટ વાળો સરસ મજાનો સૂટ વાળો માણસ, એક સાવ આમ લગર વગર કહેવાય એવા નાવિક ને પૂછે છે કે મને સામે કિનારે લઈ જઈશ? એટલે નાવિક બહુ આમ અહો ભાવ થી, એને થાય ઓહો કોઈક આટલો સજ્જન અને આટલો, કારણ કે આપણે એવું માનીએ છીએ કે જે વ્યવસ્થિત દેખાતા હોય સજ્જન જ માણસો હોય, એટલે એ સજ્જનતાનો ભોર રાખીને એને એમ કે છે કે હા હું તમને પહોંચાડીશ ઓલા કિનારે. એટલે ઓલો માણસ પેતી વખતે આજુબાજુ જોવે છે, અને ઓલો ઓલો નાવિક સહેજ પણ વિચલિત થયા વગર પોતાની નાવ ચલાવ્યા રાખે છે. એટલે ઓલાને એમ થાય છે કે આટલું બધું જિંદગી આપણે ખર્ચી નાખીને આપણા ઈગોને કોઈ સંતોષવા વાળો ને પોષવા વાળો ને વાહ વાહ કરવા વાળો નથી, નથી મારા સૂટ ના વખાણ થતા, નથી મારી ઘડિયાળના વખાણ થતા, નથી મારા શેરબજારના શેરના વખાણ થતા. એટલે ઓલા ઓલા નાવિક ને એમ કે છે કે હું અહીંયા છે ને બહુ જ મોટું કામ કરવા આવ્યો છું, હવે તમારું ગામ છે ગરીબ નહીં રહી, હવે તમારું ગામ એકદમ સુખી થઈ જશે. એટલે ઓલો નાવિક પૂછે કે અચ્છા તમે એવું શું કરવાના છો? એટલે ઓલો માણસ એમ કે હું અહીંયા એક બહુ જ મોટો મિનરલ પ્લાન્ટ નાખવાનો છું, હવે આ તમારું જે વહેતું પાણી છે ને તમને બોટલમાં મળવાનું છે, અને પછી બોટલમાંથી પૈસા થશે ને પૈસા કમાશે, પછી શેરબજારમાં ઊંચા થશે, તમારા બધાના પગાર વધશે, ને બહુ મોટું મોટું અમારે અહીંયા આવું કામ કરવાનું છે. એટલે ઓલા ઓલો ભાઈ એમ કે છે કે બહુ સરસ અમારા ગામના યુવાનોને મળે તો. એ કે તમને ખબર નથી હું કોણ છું? એટલે ઓલા ભાઈ કે ના મને તમે નથી ખબર. એ કે અરે રે તો તમે શું જીવ્યા, તમને ઈ નથી ખબર કે મિનરલ પ્લાન્ટમાં બોટલમાં પાણી મળે ને એનાથી પૈસા થાય? પછી થોડીક વાર એમ કે તમે છાપા બાપા વાંચો છો કે નહીં? ઓલો નાવિક કે ના મને તો વાંચતા નથી આવડતું, એટલે મેં ક્યારે છાપા વાંચ્યા નથી. એટલે ફરી વાર ઓલો માણસ એવું કે અરે રે તમે શું જીવે, તમે એક છાપું વાંચ, તમારામાં અક્ષર જ્ઞાન નથી, તમે વાંચી શકતા નથી, તમને વાંચતા નથી આવડતું, તમને શહેર શું છે એ નથી ખબર, પૈસો શું છે એ નથી ખબર, પછી કોઈ કાર જોઈ કે નહીં? એટલે નાવિક કે હા કાર જોઈ ને. એ કે કાર આવી આવે ને આવી આવે ને કાર ના ખૂબ વખાણ કરે, પછી પાછું એવું બોલે તમે કોઈ બહાર નથી નીકળ્યા ને ગામની એટલે તમને ખબર નથી. એટલે મધ્યમાં નાવ પહોંચે ત્યાં સુધી એ નાવિકને એ માણસે લગભગ 10 મિનિટની અંદર એવું રિયલાઇઝ કરાવી દીધું કે નાવિકનું જીવન કેટલું નિષ્ફળ છે, એને કાંઈ જ આવડતું નથી. એટલે આમ વિષાદથી એ નાવિક ભરાઈ ગયો, અને થોડીક વખતની અંદર પૂર આવવા માંડ્યું, પાણી અલગ ડોલક થવા માંડ્યું, નાવડી આમથી આમ થવા માંડી, અને એવું લાગ્યું કે નાવ ડૂબી જશે એવી તૈયારી સુધીમાં આવી. ઓલો જે પૈસા વાળો માણસ હતો એ થોડોક વિચલિત થઈ ગયો, એમ કરે તો લાઈફ જેકેટ એ નથી ને આય નથી. ઓલો નાવિક એકદમ સ્થિરતાથી ઓલા ભાઈને કે તમે ચિંતા ન કરો હું બચાવી લઈશ, હું બચાવી લઈશ. પછી નાવિક બહુ કટાક્ષતાથી પૂછે તમને તરતા નથી આવડતું? તો ઓલો ઓલો માણસ એમ કે ના મને તરતા તો નથી આવડતું. પણ ઓલો નાવિક છે એ જીવન ભરલેનો માણસ હતો, હૃદય ની ભાષા સમજે એવો માણસ, એટલે એને ઓલાને નિષ્ફળતા ન દેખાડી, કરે રે તમને તરતા એ નથી આવડતું આટલું બધું આવડે. પછી પોતાના ખભા ઉપર એ પૈસા વાળા માણસને લેતી વખતે એ નાવિક એક બહુ સરસ વાત બોલે છે કે દોસ્ત મને તરતા તો આવડે છે પણ ડૂબતા હોય ને એને બચાવતા મને આવડે છે. વાત આટલી ડૂબતાને બચાવવાની છે, તમારી આજુબાજુના લોકો હોય તમને એવું લાગે કે કશું બોલતા નથી તો એની સાથે એને ચૂપ રહેવામાં સાથે રહ્યો, થોડું બોલે છે તો એની અંદર બહાર આવે એટલી વાત રહ્યો. તમે જો કે કોઈ વ્યક્તિ છે જેના પગ બરાબર નથી, એને થોડુંક એની સાથે એકાદ બે પગલા સાથે ચાલી અને એની યાત્રા થોડી સુખદ થાય એટલી કરો. તમને એમ થાય કોઈ વ્યક્તિ રડી રહ્યું છે તો એને સાથે રડવા, તમે એને સ્મિત ન આપી શકો તો કાંઈ નહીં, પણ એને સાથે રડવામાં એટલી મદદ તો કરો કે એને એવું થાય કે હું આ પૃથ્વી પાર કરી શકું. આ કોરોના કાળ દરમિયાન આપણને મુંજારો એકલા રહેવાનો સૌથી વધુ આવ્યો છે. જે લોકોએ એકાંતની એકાત્વવાદીની વ્યક્તિવાદની વાત કરી હતી ને એ દરેક લોકોને સમજાઈ ગયું છે કે આ પૃથ્વી પર તમે એકલા રહેવા નહીં, તમે સમૂહમાં આનંદ લેવા માટે આવ્યા છો, તમારી સમૂહમાં રહી અને તમારી જાત શોધવા માટે આવ્યા છો. આજુબાજુના લોકોને પ્રેમ કરો, આજુબાજુના લોકોને સમજો, અને કોકને પ્રેમ કરતા કરતા કોકને સમજતા સમજતા ક્યારે તમે તમને પામી જશો એટલો જ આશય આ પૃથ્વી. આપણા આપણી સંસ્કૃતિની અંદર અફસોસ હતો જ નહીં, આપણા સંસ્કૃતિની અંદર માત્ર ઉત્સવ જ હતો. તમે જે કરો છો એ આનંદથી અને પવિત્રતાથી કરો તો કોઈ જ એનું તકલીફ ને મૂંઝવણ નથી. બસ મિત્રો આટલી જ કથા છે કે ડૂબતા હોય એને બચાવીને ખુદ તરી જાઓ એવી જ રીતે જીવન પસાર કરવાની આ વાત છે. તો ક્યારેય ક્યારેય કોઈ પણ પ્રકારનો મનનો મૂંઝારો તમને થશે નહીં, તમારું હૃદય ખીલેલું રહેશે અને ખીલેલા હૃદયમાંથી હંમેશા આનંદ જ વહેતો હોય છે, ઉત્સવ જ વહેતો હોય છે, મૂંઝારો નહીં. ધન્યવાદ. તો મિત્રો
ખૂબ સરસ વાતો નેહલબેને કરી. નેહલબેન આપણી સાથે પછી રહેશે પાછળ, અને અત્યારે તો નેહલબેન ને રિલેક્સ કરી દઉં છું. હું પોતે જ એકલો સ્ક્રીન ઉપર રહું છું, અને નેહલબેન આટાફેરા કરી શકે, બહાર થોડી વાત વાત વિચારી શકે, એ એ પરિસ્થિતિમાં એમને આપણે છૂટા મોકળા મૂકી દઈએ. પણ પ્રશ્નોત્તર કઈ જો આવશે એવા, મેં રણુભાઈને કહ્યું છે કે બોલતી વખતે તમારાથી કોમેન્ટો બધી ન જોવાય, પણ પ્રશ્નો કઈ એવા હોય તો તમે મને મેસેન્જરની અંદર મોકલાવજો. મેં મારું લેપટોપ સામે ખુલ્લું રાખ્યું છે, અને એમાં હું મારા પ્રશ્નોની બધી વાત છે એ કહેતો રહીશ. નેહલબેન, તમે આરામથી સુભાષભાઈને સંગ હિંચકી શકો છો હવે, અને હું મોરચો આમાં મોરચો લડવાનો મોરચો સંભાળવાનો નથી. આમાં નેહલબેને જે વાત કરી બીજાઓ સાથે કનેક્ટ થવાની, મને તરત જ એ વાત સાંભળતા સાંભળતા હું ને સુભાષભાઈ એક રાત્રે ચાલતા ચાલતા 2-1 વાગે મધરાતના અમે એક ચર્ચા કરેલી ડોક્ટર વિક્ટર ફ્રેન્કલના પુસ્તકની લાઈફ મિનિંગ, એવું લાઈફ ઇન સર્ચ ઓફ લાઈફ મિનિંગ એવું નામ હતું. અને વિક્ટર ફ્રેન્કલ ડોક્ટર હતા, આજે ઇન્સિડેન્ટલી ડોક્ટર્સ ડે છે, ડોક્ટર હતા, અને બીજા વિશ્વયુદ્ધની અંદર એમનું ઘર બરબાદ થઈ ગયું, એમના માતા પિતા પત્ની બાળકો સહિત બધા સ્વજનો છે એમનું મૃત્યુ થયું. એ પોતે હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર રહ્યા, અને ત્યાં એમને લાંબો સમય પસાર કર્યો, અને પછી એમને એમ થઈ ગયું જે દરેક માણસને થાય કશું ગુમાવ્યા પછી, કે હવે બધું મરી જવું છે, આ દુનિયા જલા દો ફૂંક ડાલો, એ દુનિયા અગર મિલ ભી ક્યા હે તો ક્યા, મિલ ભી જાય તો ક્યા હે. એ પરિસ્થિતિના વિષાદમાંથી એ અમેરિકા આવ્યા, ત્યારે પરિસ્થિતિ થોડીક બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી, અને પછી એમને બહુ મૂંઝવણો થયા કરે મનમાં ને મનમાં, કે આવું જ દુઃખ, આ જ પીડા, આ જ જીવન આમાં કેમ જીવી શકાય, આમાં શ્વાસ પણ કેમ લેવાય, ઘૂંટણ થવા લાગે, કારણ કે સતત પેલા વિયોગ લઈ ગયેલા સ્વજનોની યાદ એમને સતાવે. આપણી સાથે આપણે જેમની સાથે નાતો છૂટી જાય એ લોકો રહેતા ક્યાં હોય છે, આપણી નજર સામે જેમનો અગ્નિ સંસ્કાર થઈ જાય, જે દફન પામે, એ મૃત સ્વજનો ક્યાં જતા રહેતા હોય છે, મેમરીઝમાં જતા રહેતા હોય છે, યાદોમાં જતા રહેતા હોય છે, અને પછી યાદો ઘણી વખત આપણને સતાવે ખરી, અને એ યાદો હમણાં કહ્યું એમ આપણને હિંચકાઈ નાખે, આપણને મજા કરાવે. આપણા હાથમાં છે મિત્રો કે કઈ યાદોને આપણે સાચવીને ડિપોઝિટ કરવી છે, કઈ વસ્તુ સાચવવી છે. તમે એક થેલીની અંદર દફતરમાં બાળક તરીકે સ્કૂલે જતા હો, અને એની અંદર માની લો કે તમે ડુંગળી ભરીને લઈ જાઓ, તો ગંધ ગંધ આવવાની છે ચારે બાજુ, આખો ક્લાસ કેમ કહેશે કે કોનું દફતર ગંધાય છે, કોનું દફતર ગંધાય છે, કારણ કે તમે પેક કરીને ડુંગળી સાચવી છે એ દફતરની અંદર જેની ગંધ આવે છે. હવે ગુલાબ ભરીને લઈ જાવ દફતરની અંદર, તો આખો ક્લાસ એમ કહેશે કે કોની સુગંધ આવે છે, કોની સુગંધ આવે છે, ક્યાંથી બહાર બેસવાનું. એવી જ આ વાત છે કે કઈ યાદ આપણે સાચવવી છે, કઈ વાત આપણે જીવવી છે. તો દોસ્તો, એ વિક્ટર ફ્રેન્કેલ જે હતા એમણે નવા એંગલથી લાઈફને જોવાની શરૂ કરી, અને એમાં એમણે જોયું કે બાળક જ્યારે પોતે હસતું રમતું હોય, અને બાળક છે શાંત થાય, બાળક ગેલ કરે, બાળક કિલ્લોલ કરે, બાળક મજા કરે, એ જોઈને માને મજા વધારે આવે છે. માને પોતાને મજા આવે ત્યારે મજા નથી આવતી, પણ બાળકને મજા આવે ત્યારે વધારે મજા આવે છે. મોટા થઈ ગયા પછી એ જ બાળકોને, એ જ મમ્મી પપ્પાને કોઈ બર્થડે આવે, એની કેક હોય, એ લઈને એમ કે જ્યારે એમને સામે બેસવાનું હોય ત્યારે એમને વધારે મજા આવે છે. એટલે આ જે મજાવાળી વાતો એમણે જ્યારે જોઈને ત્યારે એમને ખ્યાલ આવ્યો વિક્ટર ફ્રેન્કલને કે ઓકે, આ તો સિક્રેટ છે લાઈફનું. બધા જ લોકો ગોતી રહ્યા છે કે હેપી કેમ થવું, હેપી કેમ થવું, સુખી કેમ થવું, સુખી કેમ થવું, અને સિક્રેટ એમણે એ શોધી કાઢ્યું કે સુખી થવાનું પરમ આમ અંદર, આપણે જેને કહેવાય ને અમારી કાઠિયાવાડી ભાષામાં કલેજાની ટાઢક, આ કલેજાની ટાઢક ત્યારે મળે કે જ્યારે તમે બીજાને સુખી કરો, બીજાના ચહેરા ઉપર સ્માઇલ લઈ આવો, બીજાને હેપીનેસ આપો. આ આખો પ્રોગ્રામ એના માટે તો છે, બધી જ ચેનલો ઉપર આખી દુનિયાના ગુજરાતીઓ માટે 4K રિઝોલ્યુશનની અંદર આ બ્રોડકાસ્ટ કરવાનું, ટેલિકાસ્ટ કરવાનું કેમ નક્કી કર્યું કે ચાલો બધા ખુશ કેમ રહે પોતાના જીવનમાં, એનો હેપીનેસ મંત્ર આપણે શોધી આવીએ. એક તો નેહલબેને શોધ્યો, અમારા એક ડોક્ટર છે પ્રજ્ઞાબેન કલાર છે, પોતે ગાયનેકોલોજીસ્ટ યુએસની અંદર હોવા છતાં, ફોરેનમાં ભણ્યા હોવા છતાં, એમના નાના જેમણે જમીનો આપી દીધેલી ગાંધીજીને, અને એમના બા ધીરંજના બા જે ડાંગની આદિવાસી દીકરીઓ માટે કામ કરે છે, પ્રજ્ઞાબેન તો ખૂણે ખૂણે જાય, આસામ જાય, અલગ અલગ પ્રકારના કાશ્મીર જાય, ભૂકંપ આવ્યો હોય ત્યાં જાય, કેટલી જગ્યાએ પ્રજ્ઞાબેન દોડતા પહોંચે. અને એ પ્રજ્ઞાબેન ત્યાં જાય ત્યારે તમે વિચાર કરો કે કામ કરે એકલા એકલા લેડી તરીકે, ક્યાંક ફોન ન લાગે એવી જગ્યાએ જઈને એમણે રાહતના કામ કર્યા હોય. પ્રિય મોરારી બાપુને કારણે મને એમનો પરિચય થયો, અને મેં પ્રજ્ઞાબેનને એકવાર પૂછેલું કે તમે ત્યાં જાઓ તમને ડર નથી લાગતો એક મહિલા તરીકે, એક સ્ત્રી તરીકે? આપણે ત્યાં તો એમને બી સ્ત્રીઓને મુસાફરી એકલા કરતા ફિલ્મ એકલા જોવા જતા ડર લાગે, તમને ડર નથી લાગતો? તો એમણે જવાબ આપેલો કે હું છે ને સેવા કરવા નથી જતી, હું મિત્રો બનાવવા જાઉં છું.
નવા મિત્રોને શોધવા અને મળવા જાઉં છું, એટલે રોમાંચ થાય, આનંદ થાય, પણ ડર ના લાગે. બીજાને હેપીનેસ આપવાની, બીજાને પ્રેમ કરવાની, બીજાને વ્હાલ કરવાની, બીજાની સાથે કનેક્ટ થવાની. મૂળ વાત તો એ છે કે બીજાની સાથે, તમે એમ કહો કે મારી પાસે કઈ છે જ નહીં, હું બીજાને ક્યાંથી આપું? કઈ વાંધો, કનેક્ટ તો થઈ શકો ને તમે એની સાથે. એના માટે આ તો સૂત્ર કૃષ્ણનું છે, વૃંદાવનની અંદર બાંસુરી વગાડવાની અને ગોપી ભાવે જે આવે, જે પ્રેમથી મળવા આવે, એની સાથે રાસ રચવાનો. એમાં ક્યારેક અસુરો પણ આવી ચડે, અરિષ્ટ ગોધાનો અવતાર ધારણ કરીને, આખલાનો અવતાર ધારણ કરીને અસુર આવ્યો, એનું રૂપ ધારણ કરીને, એને એ વેશને અરિષ્ટ નેમી, કૃષ્ણનું નામ છે. કૃષ્ણએ શિંગડેથી પકડી ગોળ 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 ફેરવીને ભગાવી દીધો. શું કામ? કૃષ્ણ તો ગોપાલ હતા, પણ ગોપાલે પણ એક ગોધાને એટલા માટે ફગાવી દીધો કે ખબર પડે બધાને કે જ્યાં રાસ રચાતો હોય, જ્યાં બાંસુરી માહોલ હોય, જ્યાં બાકે બિહારીનું સ્વરૂપનું દર્શન હોય, ત્યાં વિક્ષેપ ન પાડવાનો હોય, ત્યાં મોરપીછના રંગોથી આનંદ લેવાનો. આપણે આ ચૂકી જઈએ છીએ મિત્રો જીવનમાં. આનંદ કેમ લેવો એ, મજાઓ કેમ કરવી એ, જલસો કેમ કરવો એ. મારી તો એક સિમ્પલ હા હા ફોર્મ્યુલા છે અત્યારના ટાઈમ માટે. હા હા હા, એવું તો લાફિંગ ક્લબમાં બધા કરે, પણ આ તો હા હા ફોર્મ્યુલા. કઈ આમાં એચ 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 એ એચ એ એટલે હા હા થાય બધા લખે, અને હવે તો એવા ઇમોજી આવી ગયા છે, હા હા ઇમોજી. તો એમને મેં આપણને મજા આવે, હા હા હું બોલું ત્યારે તમને કદાચ મનમાં આવા થોડાક ઇમોજી દેખાતા હશે રમુજી. તો હા હા ફોર્મ્યુલાની અંદર એક વાત છે હોબી, એચ ફોર હોબી, બે એચ આવે ને બે એ આવે. એક એચ છે હોબીનો અને એક એચ છે એ એચ છે. તમને આખી એચ એ એચ એમાં જ સમજાવું. પહેલા રાખો હોબીઝ, શોખ રાખો. શોખ રાખશો ને કંઈક જીવનની અંદર, તો જ્યારે બીજી મુશ્કેલીઓ આવશે ને ત્યારે શોખના ઓશિકે રડી શકશો, શોખના ઓશિકે તમારા આંસુ છે ને એ પસાર થઈ જશે. તો કંઈક શોખ હશે, કોઈ પેઇન્ટિંગનો, મ્યુઝિકનો, ક્રિએટ કરવાનો ન હોય તો લિસનિંગનો, વોચિંગનો, મૂવીઝનો. મેં આખું આ સવા વર્ષે રોજની એક બે એક બે એક બે ફિલ્મો જોઈને પસાર કર્યું ઘરમાં. બાકી તો મારા સ્વજનો ભેગા છે, મામીના હાથની રસોઈ ખાધી લહેરથી, પપ્પાની સાથે થોડી ગેલગમ્મત કરી, એ બધું તો કર્યું, પણ બીજું શું કર્યું? લોકો એમ કે આખું વર્ષ ઘરમાં બેસીને શું થાય? અરે હજી તો કેટલું બાકી છે, કેટલા પુસ્તકો ભેગા કર્યા છે, વાંચવાના બાકી છે, કેટલા બધા મારે કંઈક લખવું છે જુદા પ્રકારનું, એ લખવાનું શરૂ કર્યું, એ સંપાદન ને એ બધું લખાણ બાકી છે. તો આ જે વાત છે, આ આ સિમ્પલ વાતો છે, પણ લોકોને સમજાતી નથી. તો એક તો હોબીઝ રાખો જીવનની અંદર, નવી 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 પ્રવૃત્તિઓ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. અને એ કર્યા કરો, એને કારણે શું થશે કે તમે છે ને તમારી જાતને ભૂલી જશો. આનો એક મોટો ફાયદો છે, જે ક્ષણે તમે તમારા શોખમાં ખોવાયેલા હો ને, સામાન્ય ગામડાના બહેનો ચાકલા ચંદરવા, ભરત ગૂંથણ, ઓળીપો, એવા બધા શોખ રાખતા એક જમાના. લડવૈયાઓ ભેટે તલવાર ઝોલાવીને લડવા જતા, આપણે મેઘાણીભાઈની બધી કથાઓ છે જ, તમને બધાને ખ્યાલ હશે. આપણે એમનો શોખ હતા, કોઈ ગીતો ગાતા, કોઈ રસોઈ નવી નવી બનાવતા, બધા શોખ હતા. જિંદગી થોડીક શોખીન હોવી જોઈએ, થોડીક રંગીન હોવી જોઈએ. સાવ બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી જીવવાનો કોઈ મતલબ નથી, કારણ કે કુદરત છે ને એને કલર ગમે છે. કુદરતે પક્ષીઓના પીછાથી લઈ અને બગીચાના ફૂલો સુધી રંગોની રંગોળી પૂરી છે. કુદરત બ્લેક એન્ડ વ્હાઈટ નથી, આ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જ બ્લેક એન્ડ વ્હાઈટ હોય. તમે જોજો, જયારે વરસાદનું ભયાનક તોફાન હોય ને ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જાય કુદરત. ત્યારે વિચાર કરી છો, પૂર આવે એકદમ ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જાય કુદરત. ભૂકંપના ધડાકા ભડાકા થાય ને, ધરતી ધસવા માંડે ને, ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ જેવી લાગે કુદરત આપણને. પણ જયારે કુદરત ખીલેલી હોય, કુદરત આનંદ સ્વરૂપ હોય, કુદરત નર્તન સ્વરૂપ હોય, કુદરત પ્રેમ સ્વરૂપ હોય, ત્યારે કુદરત રંગની રંગબેરંગી હોય છે. એટલે જીવનમાં થોડાક રંગોને પ્રવેશવા દેવા, થોડાક ઢીલા થયો, થોડાક મોકળા થાવ, થોડાક આપણે આમ અમારા જૂના જમાનામાં કાઠિયાવાડમાં એક કહેવત હતી કે આખો કોષ ગળી ગયા હોય એવા માણસો. કોષ આટલી લાંબી એક વેતની લોઢાની એક સમજી લો એક સળિયો છે, રોડ, આયર્ન રોડ. તો આવો આયર્ન રોડ આમ ગળી ગયા હોય કેવા હોય? આવા મોહબ્બતમાં નારાયણ શંકરનું જે રૂપ ધારણ કર્યું હતું ને અમિતાભ, એવા આમ જ. અને માથે 13 મણનો તોબરો હોય, પછી એક નાકનું ટીચકું ચડાવેલું હોય, અને આ આમ જેને હસે તો આપણને એમ થાય કે અમને કંઈક ટેક્સ નાખી દેવાના હશે, કોઈક જીએસટી લઈ લેશે આની ઉપર 28% હસવા માટે. હસવામાં એને વાંધો હોય તો આવા લોકો જે હોય ને એવા અકડું થઈને તમે ભટકી જશો. વાવાઝોડાઓ આવે ત્યારે તમને ખબર પડે, સાયક્લોન આવે ત્યારે ખબર પડે, જેટલા અક્કડ રાખશો ને એટલા ભટકી જશો, જેટલા નરમ રહેશો ને એટલી જગ્યા કરશો. પાણી પોતાની જગ્યા કરી શકે છે, પહાડ નથી કરી શકતો. પહાડ તો તૂટવું પડે છે, કોઈ પણ ભૂકંપ આવે, આફત આવે ત્યારે પાણી વહેતું જાય છે હળવેકથી, સરળ રીતે. તો હોબીઝ રાખો, શોખ રાખો, તો એ તમારા જીવનને રંગીન બનાવશે,
અને સૌથી વધારે ફાયદો એ થશે કે તમે હોબીઝને કારણે ખોવાઈ જશો, કોઈક વાતનો તમારી જાતને ભૂલીને ક્યાંક ખોવાતા તમને આવડશે, તો તમને તમારી જાત જળશે. સતત હું મારું મારા મારું બેંક એકાઉન્ટ, મારું શેર બજાર, મારું ઇન્વેસ્ટમેન્ટ, મારો ધંધો, મારી સફળતા, મારી નિષ્ફળતા, લોકોની કોમેન્ટ્સ, ઇમેજ, આવી ચર્ચા કરી રહેશો તો જાતને ભૂલી નહીં શકો. પણ એક સરસ ફિલ્મ જોશો તો 2 કલાક ખોવાઈ જશો. એ પણ આના જેવું જ છે. એક્ટિવિટીઝ બધા શોખ ન રાખી શકો તો થોડીક પ્રવૃત્તિ કરો. તુલસીનો છોડ ઉગાડો, એને ઉછેરો સરસ રીતે, એક સરસ મજાની પ્રવૃત્તિ. કુકિંગ શીખો, કંઈક ફોલો, કંઈક વિચારો, કંઈક જુઓ, કંઈક ઘડો, કંઈક સરસ મજાનું કામ. પોતાની પાસે કામ ન હોય, તમને એમ થાય મારી પાસે કંઈ કામ જ નથી, મારી જિંદગી તો સાવ નકામી છે, ફેંકી દેવા જેવી છે, બે રીતે ઉપયોગમાં આવશે. કાં દેશ સેવાના કોઈ કામની અંદર જોડાઈ જાઓ, એવી પ્રવૃત્તિ શરૂ કરજો. અને કાં તમારી બાજુમાં કોઈ એવા વ્યક્તિઓ હોય જેને સેવાની જરૂર હોય ત્યાં જોડાઈ જાઓ. જરૂરત છે ને, નર્સિંગ સ્ટાફમાં પણ કોઈ કેર કરે એવા વધારાની વ્યક્તિઓની જરૂર હોય છે, કોઈ હોસ્પિટલે દોડી દોડીને ફ્રૂટ પહોંચાડે એવી વ્યક્તિઓની જરૂર હોય છે. ટ્વિંકલ ખન્નાએ એક વખત એના આર્ટિકલની અંદર સરસ વાત લખેલી કે અક્ષય કુમારને ટ્વિંકલને એવી કહેવું છે કે અક્ષય ફટાફટ ફિલ્મો પૂરી કરે, ટ્વિંકલ તો હવે ફિલ્મો કરતી જ નથી. ફેમિલી સાથે એ લોકો દર વર્ષે 1-2 મહિના ફરવા જાય અને એમ હેશિયક દેશ એ ફરેલી છે. એટલે એમ કહ્યું કે મારા પપ્પા પહેલા મને ફરવા લઈ જતા, રાજેશ ખન્ના સુપરસ્ટાર, એટલે કઈ પૈસાની ચિંતા નહોતી. હવે હું હસબન્ડ સાથે ફરવા જાઉં છું. એણે એમ કહ્યું કે મેં બેસ્ટ ઓફ ધ બેસ્ટ મેડિકલ કેર જોઈ છે અત્યાર સુધીમાં. પણ ભારત એક એવો દેશ છે કે જ્યાં કદાચ મેડિકલ કેર એટલી બધી, જે સ્ટેટ ઓફ ધ આર્ટ કહેવાય, જેવી તમને નોર્થ અમેરિકામાં જોવા મળે, યુરોપના અમુક દેશોમાં જોવા મળે, એટલી 5-સ્ટાર લેવલની સુવિધાઓ, ઇક્વિપમેન્ટ, ફર્સ્ટ રેટ ઇક્વિપમેન્ટ ધરાવતી હોસ્પિટલો, એ બધું કદાચ ન, સેન્ટ્રલી એરકન્ડિશન બિલ્ડિંગ એ બધું ન જોવા મળે. પણ એક એવો દેશ છે કે જ્યાં કોઈ ઘવડામાંજી એકલા એકલા શેર રિક્ષામાં, શકલ રિક્ષા જેને આપણે બધા કહીએ, કે જેમાં એક રિક્ષામાં એક દેશથી દેશ ઉપર જવા માટે 3 જણા ભાડું શેર કરતા હોય, એવી રિક્ષામાં બેસીને માજી ઉધરસ ખાતા ખાતા, ડગુ બગુ થતા નીચે ઉતરે ને હોસ્પિટલના પગથિયા ચડવા, તો આ દેશ એવો છે કે જ્યાં રિક્ષાવાળો કોઈ પણ ઓળખાણ વગર, જેની સાથે પૈસાની રકઝક માજીએ કરી હોય, 10 રૂપિયાના 5 રૂપિયા ઓછા કરાવ્યા હોય, એને પૂછે કે મારી તમારી ભેગું કોઈ આવ્યું નથી, અને મારી એમ કે ના નથી આવ્યું, આવા બસના કંડક્ટરો છે, આવા રિક્ષાવાળાઓ છે આ દેશની અંદર, આવા સામાન્ય માણસો આ દેશના, કોઈ શાકભાજી વાળા, કોઈ રેકડી વાળા, કોઈ બસ સ્ટેશન ઉપર ચા વેચવા વાળા, કોઈ રેલવે સ્ટેશન ઉપર ભજીયા વેચવા વાળા, કે જે એ માજીનું બાવડું પકડી અને પછી પગથિયા એક એક ચડાવી, બાકડે બેસાડી, કેસ કાઢતો હોય ને એને કહેતા જાય કે ઓલા મારી છે ને બિચારા, કોઈ એકલા આવ્યા છો, એની ભેગું કોઈ આવ્યું નથી, એનું જરાક ધ્યાન રાખજો ને, બીજી રિક્ષા કરાવી દેજો, પાછી ઘેર જવાની પૂછીને, એને પાછા બસમાં ઉતારી દેજો. આપણે એવું નથી જોયું, પોટલા આખા મૂકી દે કંડક્ટરના, ડ્રાઈવરના ભરોસે બસમાં. આ માણસ જાતનો ભરોસો છે, આ લાગણીનો ભરોસો છે. આવી કોઈ પ્રવૃત્તિ આપણે જીવનમાં શોધી ન શકીએ. મેં શોધી લીધી, આ હું કામ કરું છું અલગ અલગ. એટલે એચ હાહામાં, એચ ફોર હોબી, એ ફોર એક્ટિવિટી. આ આ સિમ્પલ બધી વાતો છે કે ભાઈ તમે આવું નાનું નાનું કંઈક કરી શકો ને જીવનની અંદર, તો તમને કંઈક મોટું મોટું કરવા માટેની જગ્યા મળશે. કારણ કે કઈ નહીં કરો ને તો ગમે એવું મોટું જે ચિત્ર છે એ નાના નાના રંગોના પિક્સેલથી જ રચાતું હોય છે. તો આવું જીવનની અંદર કશુંક જેવી ગોતી કાઢો, નાનું મોટું. બીજા માટેનું ન કરવું હોય તો પોતાના માટેનું, પોતાના માટેનું ન કરવું હોય તો બીજા માટેનું. આથી હા, આને રિપીટ કરો તો હા હા, બરોબર. આ એચ એ એચ એને રિપીટ કરીને રાખો તો હા હા. હવે તો હોકારા પ્રોગ્રામની અંદર એક સૂત્ર જ રાખેલું કે હાશ પણ આપો અને હોશ પણ આપો. હાશ કરો, રિલેક્સેશન પણ આપો અને હોશ, ઉત્સાહ પણ આપો, હોપ આપો. હેપીનેસ સાથે જોડાયેલો શબ્દ છે હોપ, ગોઈંગ ઇન ટુ ધ ફ્યુચર. અને એ હાહાનો બીજો એચ જે છે એ છે હ્યુમર. હોબીસની સાથે હ્યુમર રાખો. આવતીકાલની આશા માટે જરાક હળવા રહ્યો, જરાક મસ્તીખોર રહ્યો, જરાક આ બધી વસ્તુઓનો બોજ, સારી દુનિયા કા બોજ ઉઠાતે એ જેવા કુલી ન થઈ જાઓ. કાજી ક્યું દુબલે ક્યો કે સારે ગાઉં કી ફિકર, જૂના જમાનાની વાત હતી. તો આવા ન થાવ, થોડાક હ્યુમરસ રહ્યો, થોડેક જલસા કરો, થોડાક વિનોદી રહ્યો, થોડાક ગમત કરતા શીખો. અને આમ ગાંધીજી તમે વિચાર કરો, ગાંધીજી બોખામોનું હસતું સ્મિત ભારતીય ઇન્ડિયન કરન્સીની નોટ ઉપર તો જોવા મળે. એટલે હું કહું કે કેવો ગ્લોબલ ગુજરાતી છે કે દુનિયાના કોઈ પણ ખૂણેથી માણસ આવે પણ એને પહેલા દર્શન કરવા પડે એક ગુજરાતીના, મહાત્મા ગાંધીના, કારણ કે કરન્સી નોટ ઉપર તો હજી એ જ બેઠા છે હસતા હસતા. પણ ગાંધીજી ગમે તેવી સિચ્યુએશનમાં હસી શકતા હતા એ બહુ ઓછા લોકોને ખબર છે.
ગાંધીવાદીઓ એટલા શુષ્ક થઈ ગયા કે બધાને એમ લાગે કે ખાદી જેવા જ બરછટ સ્વભાવના ગાંધીજી હશે. એવું નથી, હવે ખાદી એ સુવાળી થઈ ગઈ છે અને ગાંધીજીનો સ્વભાવ તો એનાથી વધારે સ્માઇલ વાળોનો સુવાળો હતો, એટલે આટલા બધા લોકપ્રિય થઈ શકે. પાંચમા જ્યોર્જને જયારે 1932 ની અંદર મળવા ગયા, પેલા ગોળબેજી પરિષદ વખતે 31-32 માં જે ભરાયેલી, અને ત્યાં જયારે મળવા ગયા અને સમ્રાટ એના પ્રોટોકોલ મુજબ બધા કેટલા બધા વસ્ત્રો પહેરીને જરકસી જામા પહેરીને બેઠા હોય, ત્યારે તો ભારત ગુલામ હતું અને ગાંધીજી તો પોતડી પહેરીને ગયા કે નહીં મારા દેશવાસીઓ છે, મારે આ જ મેસેજ આપવો છે કે મારા દેશવાસીઓ પાસે પૂરતા કપડાય નથી પહેરવા માટે, અત્યારે તમે લોકોએ શોષણ કરીને આ હાલત કરી નાખી ભારતની, સોને કે ચીડિયાની, હિન્દુસ્તાનની. એમ કરીને ગાંધીજી ત્યાં ગયા. હવે આ વિચાર કરો, આવી વાત આપણે કરીએ ને એટલે આમ લોકોને આમ વોટ્સઅપ ની અંદર ઉલ્લાવા આવી જાય, બે ચાર ગ્રુપમાંથી હામામાં ટકાટકી થઈ જાય, શોષણ માટે, દેશ માટે, ભૂતકાળ માટે, સંસ્કૃતિ માટે, અને હામામાં બે પાંચ ભેગા ભણેલા મિત્રો છે એ ખાંડા ખખડાવે ને એકબીજાથી અબોલા લઈ લે, કોઈ દી તારું બોઢું જ જો. અલગ અલગ પોલિટિકલ પાર્ટીને વિચારધારાઓની અંદર આપણે એકબીજાને ટાંટિયા ખેંચવા લાગીએ, કપડા ફાડવા લાગીએ. ગાંધીજી મળીને બહાર નીકળ્યા ત્યારે પત્રકારો ઉભા થાય એટલે એમ હતું કે ભાઈ હવે તો ગાંધીજી કેવડું મોટું સ્ટેટમેન્ટ કરશે અને અંગ્રેજો વિરુદ્ધ કેવું બોલશે ને હવે શું શું કહેશે. પણ ગાંધીજી સ્માઇલ વાળા હતા, હ્યુમર વાળા હતા, હસતા હસતા જીવન જીવવાનું વિચારવા વાળા હતા. ગાંધીજીએ શું જવાબ આપ્યો ખબર છે? ગાંધીજી એમ કીધું કે મને એવું લાગ્યું એમને મળીને કે અમારા બે જેટલા કપડાં એમણે એકલા જ પહેરેલા હતા, એટલે મેં ઝાઝા કપડાં ન પહેર્યા એ વસૂલ થઈ ગયા. હું પોતળી પહેરીને ગયો મળવા માટે, પણ રાજાએ તો એટલા બધા કપડાં પહેર્યા હતા ને એટલા બધા ઉપર ને ઉપર ઉપર ને ઉપર કિંગ કપડાં હતા, તો કિંગ એ જે કપડાં વધારે પડતા પહેરી લીધા હતા ને આવા ઝાક જમાલ વાળા. જુઓ કહેવાનું હતું એ કહેવાય ગયું, છતાં રમૂજ પણ કરી, છતાં માઠું પણ ન લાગ્યું. તો આજે બ્રિટનમાં તમે પાર્લામેન્ટની સામે ગાંધીજીનું 9 ફૂટનું સ્ટેચ્યુ જોઈ શકો, જેનું ઉદઘાટન કરવા માટે અમિતાભ ને અરુણ જેટલી ગયેલા. તો આ વાત જે છે એ સમજવા જેવી છે જીવનમાં ક્યાં. અને એ બીજો એચ જે હ્યુમરનો છે એની સાથે એક જોડાયેલો એ જે છે બીજો એ છે એન્સર, હ્યુમર એન્ડ એન્સર. આપણે શું કરીએ છીએ, આપણે જવાબો ટાળ્યા કરીએ છીએ અને પછી જાતમાં અંદર અંદર પીસાયા કરીએ છીએ. આપણી મેન્ટલ હેલ્થ શું કામ બગડે છે? કારણ કે આપણે જે બોલવાનું છે એ બોલતા નથી, ન બોલવાનું બોલી જઈએ છીએ, જે કહેવાનું છે એને કહી નથી શકતા, અને મનમાં આપણી જાતને પછી એની સજા આપીએ છીએ. ક્યારેક ન ભાવતું હોય તો વિવેકથી હસીને, તોસડાઈથી નહીં પણ કહી શકાય, બે ત્રણ વખત વિનંતીથી ન માને તો કૃષ્ણ નીતિ તો મેં રાખી જ છે જીવનની અંદર હંમેશા, ગોપી ભાવે જે તમને પ્રેમ કરે એમની સાથે બાંસુરીથી જ વાત કરવાની. ગોપી ભાવે પ્રેમ કરનારા સૌથી વધારે હશે જીવનમાં તમે, કૃષ્ણને જેટલી ગોપી ભાવે પ્રેમ કરનારા મળ્યા છે એટલા બીજા કોઈ નથી મળ્યા, બરાબર, મેક્સિમમ એ હશે. અમૃત નો હંમેશા મંથન કરો ને ત્યારે ઘડો જ આવવાનો હોય, અને ઝેર જે કહેવાય ને એની તો અંજલિ જ આવવાની, આટલી હથેળીમાં સમય એટલું જ ઝેર હોય હંમેશા જીવનમાં. કોઈ પણ મંથન તમે જીવનનું કરવા જાઓ ત્યારે પણ એ ઝેર નીલકંઠ મહાદેવની જેમ ગળે અટકાવી દેવાનું. પેટમાં જાય તો તમને નુકસાન કરે, થૂકો તો બીજાને નુકસાન કરે, ગળે અટકાવીને રાખો હળવેકથી, અને અમૃતની જે કુંભ છે એ આવે એના માટે મંથન ચાલુ રાખો ઝેરને ગળે અટકાવીને. તો કોઈ પણ કામ કરો ત્યારે થોડુંક કાવું થવાનું, કૃષ્ણને પણ શિશુપાલો ભટકાવાના, તો ગોપી ભાવે જે મળે એમને બાંસુરી આપો, પ્રેમ આપો, આનંદ આપો, જે મેક્સિમમ હોવાના, તમારે ધ્યાન ત્યાં રાખવાનું છે. શાહરૂખ ખાનને જયારે હાફિઝ સઈદ પાકિસ્તાન વાળા એમ કીધેલું કે તમને એમ કે ભારતની અંદર મૂંઝવણ હોય તો આ આવી જાઓ, અને શાહરૂખે બહુ આકરો જવાબ એને આપેલો, અને જવાબ કેવી રીતે આપેલો, શાહરૂખ એના બાંદ્રાના બંગલાની બહાર મન્નતની બહાર ઉભો રહી ગેલેરીમાં, અને એને જેટલા ફોટા જે હતા ને બધા બધા લોકો ભેગા થયા હોય ટોળાબંધ, એનો એક ફોટો લીધો એને સેલ્ફી, અને પછી એવું લખેલું કે આ લોકોનો પ્રેમ છે ને એને કારણે શાહરૂખ સ્ટાર શાહરૂખ ખાન છે, નહીં તો શાહરૂખ ખાન નામનો છોકરો હોય જ આ 7 અબજની વસ્તીમાં ખોવાઈ ગયો હોય, આટલા લોકો મને આ દેશમાં પ્રેમ કરે છે જેને કારણે હું સ્ટાર શાહરૂખ ખાન છું, તો હું આ પ્રેમના દેશની અંદર રહું, હું અહીં રહીશ આ બધાની વચ્ચે, કે જ્યાં મારી એક ઝલક માટે લોકો સામે આવીને ઉભા રહેતા હોય છે. આ જે જવાબ છે ને એન્સર છે, જવાબ ટાળવાના નહીં, આપવાના, સ્માઇલ સાથે આપવાના, કટાક્ષ સાથે આપવાના. ગોપી ભાવે મેં કીધું પ્રેમ કરી તો સવાલ જ નહીં પૂછે, એ તો માત્ર આનંદ કરશે તમારી સાથે, તો એની ઉપર સૌથી વધારે ફોકસ જીવનમાં રાખવાનું. શિશુપાલ ભાવે જે મળવા આવે એને થોડાક ચાન્સ આપવાના, અને પછી બહુ ગાળો બોલવાની ચાલુ રાખે તો આપણે જેમ સોશિયલ નેટવર્કમાં બ્લોક કરી દઈએ છીએ કે સામા રોકડું પરખાવી દઈએ છીએ, એમને એક સુદર્શન કાઢીને ફેરવી દેવાનું, બહુ જાજી અપડી કરવાની, કારણ કે એક સુદર્શન ફરે ને એક જ શિશુપાલ ઉપર એટલે બીજા 15-20 એમને જે બીજા બોલવા વાળા હોય ને એના ટકેદારો એ પછી ત્યાં સમસમીને બેઠા. તો આ કૃષ્ણ પાસેથી શીખવાની બીજી વાત. અને ત્રીજું શું જે અત્યારે અમે કરી રહ્યા છીએ,
હું નેલબેન સુભાષભાઈ પ્રણવભાઈ બધા ભેગા થઈને શું કરી રહ્યા છીએ? વોટ આર વી આર ડુઈંગ ટુગેધર? આપણે જે કરી રહ્યા છીએ એ કરી રહ્યા છીએ કે અર્જુન ભાવે જે બેઠા હોય એમને માર્ગદર્શન આપવું, એમને જ્ઞાન આપવું, એમને દિશા આપવી, એમને સાચી સમજણ આપવી. ઓછા હશે એ પણ વ્યક્તિમાં ગોપી ભાવવાળા જ સૌથી વધારે હશે, જે માત્ર આનંદ અને પ્રેમ આપવા અને લેવા આવતા હોય. પણ થોડુંક જ્ઞાન લેવા વાળા આવે, માર્ગદર્શન લેવા વાળા આવે, એના માટે આ જગત ખુલી નાખ્યું. તો એન્સર આપતા શીખો મિત્રો, તમે જવાબ આપો, સામો જવાબ વ્યવસ્થિત આપો, મુદ્દાસર આપો, પણ આપો અને મનમાં કઈ સંભળીને ન રાખો. જો મેન્ટલ હેલ્થ સ્ટ્રેસ મુક્ત રહેવું હોય ને તો મારી તો આ સિમ્પલ સાદી ફોર્મ્યુલા છે, ક્યારે કોનો ફટાક્યો થઈ જાય આપણને ખબર નથી. તાજા સમાચાર છે, હું આ બોલી રહ્યો છું જયારે 1 જુલાઈ 2021 ત્યારે આગલે જ દિવસે મંદિરા બેદીના હસબન્ડ રાજ કૌશલ ફિલ્મ મેકર, અને જેમણે પાર્ટીનો ફોટો મૂકેલો, છેલ્લો ફોટો રવિવારે બધા મિત્રોને ભેગા કરીને ઘરમાં પાર્ટી કરેલી એનો, અને તો આદમી કો ચાહીએ વક્ત સે ડર કર રહે, વક્ત સે દિન ઓર રાત વીઆર ચોપડાનું આખું પિક્ચર હતું. ધેર ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન કપ એન્ડ ધ લિપ્સ, હોઠ અને પ્યાલા વચ્ચેનું અંતર, એ વાત જે છે. તો એ કોણ જાણે કિસ ઘડી વખત કા બદલે મિજાજ રાજ કૌશલ સવારે ઉઠ્યા જ નહીં, હાર્ટ એટેકમાં ગુજરી ગયા. સરસ એક પ્રેમી યુગલ જેના અંતિમ સંસ્કાર એની પત્નીએ કર્યા, આ પણ મહત્વની વાત છે, એના અંતિમ સંસ્કાર એની પત્નીએ કર્યા, એ રાજ કૌશલ ગુજરી ગયા. હવે હવે શું તમે જતા રહ્યા? તમારી વાત તો અધૂરી નહીં ગઈ, પણ છેલ્લો ફોટો તો પાર્ટીનો મૂકીને ગયા ને, છેલ્લો ફોટો તો મિત્રો સાથે આનંદનો, સ્માઇલનો, જલસાનો મૂકીને ગયા ને. બસ એ જીવશે, બાકીનું બધું જતું રહેશે. આ ફિલિંગ જીવશે મિત્રો, આ ફિલિંગને પકડીને રાખો, આ સ્માઇલને પકડીને રાખો. એક બહુ ગમતી ફિલ્મ મેં જોયેલી હતી, સિક્રેટ લાઈફ ઓફ વોલ્ટર મિટી, બેન સ્ટીલરની કોમેડી ફિલ્મ હતી. મુંગેરી લાલ કે હસીન સપને જૂની પેઢીના મિત્રો જો જોતા હોય એમને યાદ હશે, ભારતીય દૂરદર્શનમાં એક સિરિયલ આવતી રઘુવીર યાદવની, મુંગેરી લાલ કે હસીન સપને. તો એ મૂળ જે બનેલી સિક્રેટ લાઈફ ઓફ વોલ્ટર મિટી એની રિમેક ફરીથી બનેલી, અને નવી રિમેક મેં જોઈ, જૂની ફિલ્મ તો મેં નથી જોઈ. એમાં લાઈફ મેગેઝિન બહાર પડે છે જે અમેરિકાથી, LIFE લાઈફ, જેમાં જીવનના અનેક પ્રકારના સરસ ફોટા અને તમને જુદી રીતે ઓળખાતા લાઈફ મેગેઝિનની ઘણા લોકો વોટ્સઅપમાં ફોટા ફેલાવતા હોય છે મધુબાલાના. જુઓ મધુબાલા બ્લેક એન્ડ વ્હાઈટ કેટલી ખૂબસૂરત લાગે છે, એ મધુબાલાના ખૂબસૂરત ફોટોગ્રાફ્સ છે બધા, તમે જોવો છો ને લાઈફ મેગેઝિનના કેમેરામેન લીધેલા છે, 36 જેટલા ફોટા એમણે લીધેલા, એ જ આપણે અત્યારે જોઈએ છીએ, પોસ્ટરના છાપીએ છીએ મધુબાલાના ફોટોગ્રાફ તરીકે. એ લાઈફ મેગેઝિનનો મોટો એની અંદર બતાવવામાં આવ્યો હતો. વોટ ઇઝ અ મોટો? જીવન સંદેશ શું? આ દરેક કંપનીનું મિશન સ્ટેટમેન્ટ હોય ને, એમ ધ્યેય શું, લક્ષ્ય શું? મારાથી ભૂલ ન થાય એટલે મેં સામે જ રાખ્યો છે મોટો, અને હું તમારી સામે બોલું છું આખું મોટો જે આપણે જીવનમાં અપનાવવાનું છે, રાજી રહેવા માટે અને બીજાને રાજી રાખવા માટે. મારા મુંબઈના બે મિત્રો છે, રાજેશભાઈ ચાવડા, એ ફોન પૂરો કરે ને ત્યારે બોલે કે રાજી રહેજો, આવજો ને બોલે, એમ બોલે રાજી રાજી રહેજો, રાજેશભાઈ એવું બોલે. બીજા મારા હાર્દિકભાઈ મામણિયા નામના મિત્ર છે, એ ફોન કરે ને ત્યારે હલો ન બોલે, પેલા બાય ન બોલે, આ હલો ન બોલે. એ હલો નો બદલે શું બોલે? એકબીજાને ગમતા રહીએ, એકબીજાને ગમતા રહીએ. કેવી સરસ વાત, વિચાર કરો, માણસ ફોનમાં એક નાનકડો મેસેજ આપીને વાત પૂરી કરી નાખે, વાત શરૂ કરે, એકબીજાને ગમતા રહીએ, રાજી રહેજો. તો આવી સરસ મજાની વાત આ મિશન સ્ટેટમેન્ટમાં છે, લાઈફમાં શું કરવાનું છે, જીવનનો હેતુ શું. બધાને એવું થાય કે કોરોનામાં અટવાઈ ગયા, ખર્ચાઈ ગયા, ભૂસાઈ ગયા, ભીસાઈ ગયા, જીવનનો હેતુ શું? જીવનનો હેતુ ટુ સી ધ વર્લ્ડ, જિંદગી જોવાનો હેતુ આ છે, જીવન જુઓ. થિંગ્સ ડેન્જરસ ટુ કમ ટુ, જિંદગીમાં મુસીબતો આવશે, ભયાનક વસ્તુઓ આવશે. તમે જયારે વિડીયો ગેમ રમતા હો મિત્રો, ત્યારે એવી વિડીયો ગેમ રમવાની મજા આવે જેમ આપણી કાર એકલી એકલી ચાલતી હોય, બીજું કઈ હોય જ નહીં, આપણે એકલા એકલા રાઇફલ લઈને આટા મારતા હોય, સામે કોઈ દુશ્મન જ ન હોય, આવી ગેમ કોઈ દિવસ મજા આવે તમને રમવાની? તમે 2-5 મિનિટ પછી કંટાળો, કાબત કઈ થતું જ નથી. હવે તો લોકો પિક્ચર માં ધીમું પિક્ચર હોય ને, જૂના જમાનાનું સ્લો અનોલો કેમેરા ધીમે ધીમે ફરતો હોય, બે જણા બેઠા બેઠા વાત કરતા હોય ને, તેમ કે કામત કઈ થતું જ નથી. આ થયું ને, આ જો થયું, લ્યો ગેમ ની અંદર આવ્યો આવડો મોટો ટ્વિસ્ટ, કોરોના નામનો વાયરસ નામનો, અને એકમાંથી મ્યુટન્ટ આવ્યા, એટલે નવા નવા ટ્વિસ્ટ આવ્યા. તો ગેમ વધારે રોમાંચક બને જીવનની, આપણી પાસે કથાઓ બનશે. આપણી આપણી પહેલાની પેઢી વિશ્વયુદ્ધની ભાગલાની કથાઓ કહેતી, ભારતમાં હોય તો ભાગલાની અને યુરોપ અમેરિકામાં હોય તો વિશ્વયુદ્ધની કથાઓ કહેતી. હવે આપણે આપણી પછીની પેઢીને, આપણે દાદા દાદી થઈને જીવતા હશું તો આપણી પેઢીઓની કઈ કથાઓ કહેશું? કોરોનાની કથાઓ કહેશું, એમાં કેવો સંઘર્ષ કર્યો, એમાં કેમ સ્વજનો માટે દોડ્યા. સંઘર્ષ તો સંઘર્ષ જ છે ને,
તમે યુદ્ધના મેદાનની અંદર કોઈ ટેન્ક લઈને પહોંચો કે તમે કોઈ દર્દી માટે ઓક્સિજનનો બાટલો લઈને ઝડપથી પહોંચો, છે તો સ્ટ્રગલ જ. અને બંનેની અંદર તમારે ઘડી ઓગળાતી હોય ત્યારે જાન બચાવવા માટે અને કોઈનો જાન ઉગારવા માટે ઝઝુમવાનું છે. અને જંગનો એક નિયમ છે મિત્રો, આ પણ યાદ રાખજો, તમે કોઈ યુદ્ધનું પ્રાચીન કાળનું ચિત્ર જુઓ ને તો એમાં એક હાથમાં તલવાર જોવા મળે, બીજા હાથમાં ઢાલ જોવા મળે. આપણે છે ને યુદ્ધના નામે તલવારની જ કથાઓ કરી છે, ઢાલની કથા કોઈ કરી જ નથી. ક્યારેક ઢાલ પણ જોઈએ. વિષ્ણુનો એક અવતાર કુર્મ અવતાર આપણે ત્યાં છે, શિવ મંદિરની અંદર જાઓ તો કાચમો પણ જોવા મળે મહાદેવની નંદીની જેમ. આ કુર્મ કાચમો સૌથી લાંબુ જીવે આ પૃથ્વી ઉપર. કાચમોનું જ આયુષ્ય આટલું લાંબુ કેમ હશે, 200-200 વર્ષનું, 250-250 વર્ષનું? કારણ કે અંદરથી એકદમ કોમળ છે, સ્લો મોશનની અંદર જિંદગી જીવે છે અને બહુ ઉતાવળ નથી કે પહોંચી જવાની, એને ફાસ્ટ ભાગવું નથી. ફાસ્ટ ભાગવા વાળા પ્રાણીઓ જે છે, ચિત્તા કે એવા બધા શાહમૃગ કે એની જિંદગી કાચમાં જેટલી કાંગારૂ કે કોઈની નથી હોતી, કાચમાંની હોય છે. કાચમો સ્લો મોશનમાં જીવે છે, એને ઉતાવળ નથી, એ દ્રશ્યોને માને છે. એ પાણી પીતો હોય તો પાણીનો સ્વાદ કેવો છે, ઠંડક કેવી છે, એમાં ભીની માટીની સુગંધ આવે કે નહીં ચેક કરે છે. એ મીઠાઈ ખાતો હોય તો લહેરથી મીઠાઈને ચાવી ચાવી એનો રસ છે એ ઘૂંટલે ઘૂંટલે ગળે ઉતારે છે. સ્લો મોશનમાં થોડુંક જોવે છે, થોડુંક ઠેરાવ છે એના જીવનની અંદર. એ હિંચકે બેસીને વાતો કરે છે ભાઈબંધો સાથે, મિત્રો સાથે, ગમ્મત કરે છે, ખાલી સમય વિતાવે છે પોતાના સ્વજનો સાથે. એને ખાલી નથી લાગતો, ભરેલો લાગે છે. કારણ કે એવા સમય વિતાવવા માટે તો આપણે મનુષ્ય થયા છીએ. બાકી તો રોબોટે બધા કામ કરી શકે છે, જગતની અંદર દોડે છે એ તો યંત્રો દોડે છે, પૈડા દોડે છે એ યંત્રોના છે. આ તમે જુઓ છો એ યંત્રો મશીન છે, મોબાઈલથી કનેક્ટિવિટી, ઇન્ટરનેટ, સેટેલાઇટ, ઓલ એવરીથિંગ ઇઝ મશીન. પણ આ સ્લો મોશન જે છે, સ્લો મોશનનો એક મોટો ફાયદો એ છે કે કાચમો જ્યારે વિપત્તિ આવે ને ત્યારે પોતાના અંગ સંકોરીને ઢાલને ફ્રન્ટ વાલી આવે છે. ઢાલ કવચ, આ ઢાલ છે ને એનો ઉપયોગ આપણે ઘણી વખત વાપરતા ભૂલી જઈએ છીએ, એકલી તલવાર વાપરવા લાગીએ છીએ. એકલી તલવારથી માણસ જીતી નથી શકતો મિત્રો, તલવાર પણ જોઈએ અને ઢાલ પણ જોઈએ. કારણ કે સામા ઘા ઝીલવાય પડે. ચંદ્રકાંત બક્ષીના બોક્સિંગ રિંગના નિયમને યાદ કરીને હમણાં મેં એક વિડીયો બનાવીને મારી પ્લેનેટ જેવી આ યુટ્યુબ ચેનલ છે એની ઉપર મૂકેલો છે. અને એ વિડીયોની અંદર એવું છે કે તમે વિચાર કરો કે બોક્સિંગની અંદર માત્ર એને જ જીતો જે મોટા મોટા પંચ મારે, બોક્સિંગમાં એ જીતે છે જે પંચ ખમી ખાય, ખમી ખાય, સહન કરે, ટોલરેટ કરે. એન્સર આપવા ને એની સાથે જોડાયેલું હું ઘણી વાર કહું, કામ ફેટ ફેટ જાડુ કેમ થવું, ફેટ ચરબી કેમ ચડાવવી, તો એક મેં તમને કીધું ફીલ, ફીલ કરો, જલસા કરો. પછી એ ફોર એસર્ટિવનેસ, પોઝિટિવ રહ્યો, આગળ સારું જ થવાનું છે. સારું ન થવાનું તો આપણે હુકમ શ્વાસ લેવો જોઈએ, આગળનું સારું જ થવાનું છે. જ્યાં સુધી આ દુનિયાની અંદર પરમાત્મા નવા બાળકોને જન્મ આપે છે ને ત્યાં સુધી ઉપરવાળાને હજી શક્તિ ઉન્નત કરવી એની ફેક્ટરી, આ યાદ રાખજો. એટલે નાના નાના ટબુડિયાઓના ફોટા તમે ઇન્સ્ટાગ્રામમાં જોવો ને તો જલસા કરજો, એ જોઈને સ્માઇલ કરજો, મજા કરજો. શું કામ? કારણ કે એ તમને સંકેત છે ઉપરવાળાનો, હજી પૃથ્વી ઉપર પ્રલય નથી આવી જવાનો, હજી તો એનું ચાલુ છે કામ નવનિર્માણનું, નવા જીવોને પેદા કરવાનું. તો આ વસ્તુ બહુ અગત્યની છે, બહુ મહત્વની છે, એટલે તમને હું આ સમજાવું છું મિત્રો. આ આ વાતને યાદ રાખવા જેવી છે તમારે, આ વાતને ગળે ઉતારવા જેવી છે. આ ઘૂંટડા ગળે ઉતારજો જીવનમાં, અને આ ઘૂંટડા ગળે ઉતારતી વખતે તમારે એ સમજવાનું કે એસર્ટિવનેસની સાથે જોડાયેલો એક ટી છે, ટોલરન્સ, FAT, F ફોર ફિલિંગ, A ફોર એસર્ટિવનેસ અને T ફોર ટોલરન્સ. ટોલરન્સ, થોડુંક સહન કરતા શીખો, થોડુંક પસાર કરતા શીખો. તો આ જે મોટો છે લાઈફનો, ટુ સી ધ વર્લ્ડ, થિંગ્સ ડેન્જરસ ટુ કમ ટુ સી બિહાઇન્ડ ધ વોલ્સ, ટુ સી બિહાઇન્ડ ધ વોલ્સ, દિવાલોની પેલે પાર જોતા શીખો. તમારી સામે તમે કેમ છો પૂછો ત્યારે બધા મજામાં જ કહેશે, એની પહેલે પાર જોતા શીખો, એની પહેલે પાર વાત કરતા શીખો. તમે કોઈને પૂછશો ભારતભાઈ તમને મદદ કરવી છે, તમને એ અંદરથી ઉબળકો હોય કે આની મારે મદદ કરવી છે, તમે એમ કહેશો. ઘણા સ્વમાનીને ખુદદાર માણસો, તમે એમ કહેશો કે મારે તમને પૈસા દેવા છે, મદદ કરવી છે, નહીં સ્વીકારે. એમની કોઈ વસ્તુઓ ખરીદી લ્યો, આ દિવાનોને પહેલે પાર જોવાની વાત છે. તમે 10,000 રૂપિયાની છોકરી લઈને એમની પાસે જાઓ, એના કરતા બેટર છે કે એની એની કોઈ સરસ ધારો કે કોઈ રમકડા વેચતા હોય તો એને રમકડા ખરીદીને એને ટેકો કરો, કોઈ ફૂડ વેચતું હોય તો એનું ફૂડ ખરીદીને એને ટેકો કરો,
કોઈ અથાણા વેચતા હોય તેને અથાણા વેચીને ખરીદીને ટેકો કરો, કોઈ એક્ટિવિટી વેચતું હોય એક્ટિવિટી ખરીદીને ટેકો કરો. શેક્સપિયર એન્ડ કંપની નામનો સરસ મજાનો સ્ટોર છે પેરિસમાં. મોઇન ખાન પઠાણ મારા મિત્રની સાથે હું ગયો હતો પેરિસમાં, રખડતા ભટકતા મારે બહુ જોવું હતું. એમાં એક દાદા જયંતભાઈ મેઘાણી, હવે તો ગુજરી ગયા, ભાવનગરના જયંતભાઈ, એમની કથા લખેલી કે કેવી રીતે દાદાએ બીજા વિશ્વયુદ્ધમાં ખતમ થઈ ગયેલા બુક સ્ટોર ને બેઠો કર્યો અને ત્યાં કોલેજિયન યુવક યુવતીઓ આવતા અને પૈસા ન હોય પુસ્તક ખરીદવાના તો ત્યાં બેઠા બેઠા વાંચતા, ઘણી વાર ત્યાં સુઈ જતા અને પેલા ઘરડા દાદા એમના માટે કોફીનો કપ લઈને આવતા. સુઈ ગયા છો એકબીજાના ખોળામાં માથું નાખીને પુસ્તક વાંચતા વાંચતા એક પ્રેમી યુગલ સુઈ ગયું કોલેજનું, તો દાદા છે એ એમને ડિસ્ટર્બ ન કરતા. યા તો નાની નાની પથારી હોય ગોઠવેલી છે હવે તો સુવા માટે, અને એ કોફીનો કપ લઈને એ જયારે ઉઠે ને ત્યારે એને કોફી પીવડાવતા પોતાના તરફથી. આમ ધીરે ધીરે એ શેક્સપિયર એન્ડ કંપની ફ્રાન્સની અંદર, ફ્રાન્સના પેરિસમાં બ્રિટનના શેક્સપિયરના નામની કંપની ખીલી જાય એવી કંપની એ બુકસ્ટોરની અંદર. જયારે મેં પગ મૂક્યો ને ત્યારે નીચે મેં ફોટો પાડી ફેસબુકમાં મૂકેલો છે, મારા મારો જે વેરીફાઈડ પ્રોફાઈલ છે જય વસાવડા ડોટ જેવી નામનો બ્લુટીક વાળો, અને એક પેજ છે. હું જાહેરાત એટલે કરતો છું કોઈ પછી બોલતા હોય ત્યારે ફેક પ્રોફાઈલમાં જતા રહે છે બીજા લોકોને. ઇન્સ્ટાગ્રામની અંદર પણ જય વસાવડા ડોટ જેવી JAYVASABADA ડોટ જેવી નામનો પ્રોફાઈલ છે. ટ્વિટરની અંદર JAYVASABADA નામનો પ્રોફાઈલ છે જય વસાવડા. તો બધી જગ્યાએ આ યુટ્યુબમાં PLANETY જેવી પ્લેનેટ જેવી ડોટ નેટ એનીટી એટલું કરો કોઈ પણ બ્રાઉઝરમાં એટલે તમને ખુલી જાય. તો એમાં મેં ફોટો મૂકેલો ફેસબુક પર, એમાં શું લખેલું હતું, એક નીચે ગોળાકાર તકતી મૂકેલી છે કાચ ઉપર બુક સ્ટોરમાં તમે દાખલ થાવ એટલે, અને એમાં લખેલું છે ફીડ ધ હંગ્રી રાઇટર્સ, ભૂખ્યા લેખકોને જમાડો. એટલે અન્નક્ષેત્ર ખોલીને કે બુંદી ગાંઠી આપણે નથી ખવડાવવાના બધા લેખકોને ભેગા કરી, ભૂખ્યા લેખકોને જમાડો એટલે એમના પુસ્તકો ખરીદો. ફીડ ધ હંગ્રી રાઇટર્સ. કોઈ સરસ કલાકાર તમને ફિલ્મનો ગમતો હોય તેની ફિલ્મ પાયરસીમાં મફતમાં ન જુઓ પણ પૈસા ખર્ચીને જુઓ. આવા તો કલાને પણ એની સપોર્ટ મળે, એને તમારું આ બંધન મળે. આ સી બિયોન્ડ ધ બોલ્સ. કેટલાક લોકો બોલશે નહીં પણ એમની વેદના એમની આંખોમાં નખાયેલી હશે, એ વાંચો ને એમને મદદ કરવાની કોશિશ કરો. એમનું દુઃખ એમના બે લીટીની વચ્ચે ગોઠવાયેલું હશે એ વાંચીને સમજવાની કોશિશ કરો. આપણે છે ને આ બારીક અવાજો સાંભળવા માટેના કાન ગુમાવતા જઈએ છીએ. બારીક અવાજો સાંભળવાના કાન આપણી પાસે નથી, આપણે મોટા લાઉડ ધડાકા જ સાંભળીએ છીએ. ઝીણી સિતારી જે બજે આપની, એ જ્યાં જ્યાં યાદી કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ એમણે જે કહ્યું છે દિલમાં ઝીણી સિતારી બજે, આ ઝીણી સિતારી સાંભળવાની ટેવ આપણને નથી. એ છે ટુ સી બિહાઇન્ડ ધ વોલ્સ, ડ્રો ક્લોઝર, એકબીજાની નજીક આવો. જીવનમાં મનુષ્ય જાત એટલે છે કે એકબીજાની નજીક આવે. દરેક પાસે પોતપોતાની કહેવાની કહાણી છે, તમારી વાર્તામાં બીજાની વાર્તાનો પ્રભાવ ભેળવી દેવાનો છે, બ્લેન્ડિંગ કરવાનું છે. એક આઈસ્ક્રીમની ફ્લેવરમાં બીજી આઈસ્ક્રીમની ફ્લેવર ભેળવવાની છે અને મિક્સ એન્ડ મેચ કરીને ખાવાની મજા છે, કોન્ટ્રાસ્ટ કરીને જીવવાની મજા છે. આ હું લીલા રંગનું ટી શર્ટ પહેરું છું, બ્લુ કલરનો સોફા છે, રેડ કલરના ઓશિકા છે, તો દ્રશ્ય પણ તમને આંખને રૂડું લાગે. ભગવાને મેઘધનુષની અંદર એટલે એક સફેદ રંગમાં, સફેદ રંગ આધ્યાત્મિકતાનો રંગ છે, પવિત્રતાનો રંગ છે, મોક્ષનો રંગ છે, પણ એની અંદર તમે જરાક ન્યૂટનની જેમ આંખ ખોલીને રંગચક્ર જુઓ તો સાત રંગો આખે આખે લહેરાયેલા વિખરાયેલા દેખાશે. અને ટુ ડ્રો ક્લોઝર, ટુ ફાઇન્ડ ઇચ અધર, એકબીજાને ગોતો, શોધો, એન્ડ ટુ ફીલ, અનુભવો એકબીજા સાથેની વાત, ધેટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ. આ લાઈફનો પર્પઝ છે અને એના માટે તમારી પાસે કરેજ જોઈએ, ટુ ગો ઇન ટુ ધ અનનોન, અજાણી જગ્યાઓએ જવાની હિંમત. મેં એક અંગ્રેજી ફિલ્મ જોયેલી, એમાં પૃથ્વીનો રીતસરનો પ્રલય થવાનો છે અને એના આગલે દિવસે પાડોશમાં રહેનારા એક યુવાનને, પાડોશમાં રહેતી એક યુવતી સાથે દોસ્તી થાય છે. બંને આખો દિવસ ખૂબ ગમત મજા કરે છે, પ્રેમમાં પડી જાય છે, આઈ લવ યુ કરે છે, એકબીજા સાથે સૂતા હોય છે, અને છેલ્લો સીન જે આવે છે ત્યારે એમાં એવું નથી બતાવતા પ્રલય અટકી ગયો, આ તો કલ્પનાતીક સપનું હતું, અને રેડિયોમાં જાહેરાત થાય છે કે હવે બધા તૈયાર રહેજો, આ ગ્રહ જે આપણે ભટકાવવાનો છે આપણી ધરતી ઉપર, અને ધરતી એક સાથે બ્લાસ્ટ થઈ જવાની છે. અમારા ભીખુદાનભાઈ તો ઘણી વાર કે ભાઈ મો મુશ્કેલી છે ને એ બધાને એકલા છે ને મરવાનું આવે જ ને, એટલે જ છે. હા ગમતે બધાને મરવાનું હોય તો કઈ વાંધો હોતો જ નથી, બધા એ લહેરથી મરી જાય, કારણ કે આમાં તો દુઃખી થવાનું છે કે હું મરી ગયો ને ઓલો જીવતો રહેવા, એ જલસા કરશે ને મારે મરવાનો વારો આવ્યો. એટલે પેલી ફિલ્મમાં યુવક યુવતી સૂતા હોય છે અને છેલ્લું એનાઉન્સમેન્ટ થાય છે કે હવે પ્રલય, ત્યારે પેલી યુવતી મૂંઝાઈને પેલા યુવકને એમ કહે છે કે આપણે બહુ મોડા મળ્યા નહીં, થોડાક વહેલા મળી ગયા હોત ને, એને કેટલા બધા સાથે આનંદ કરત, કેટલી બધી મજા કરત. અને પેલો યુવક હસીને
એની સામે જોઈને એમ કે છે કે મળ્યા તો ખરા મરતા પહેલા, મળ્યા તો ખરા મરતા પહેલા, બહુ મોડા મળ્યા એમાં આપણું કઈ ચાલે એમ નથી. આ તો બીજો ગ્રહ ભટકાવવાનો છે, આપણું સાંભળવાનું નથી. પણ આપણે એકબીજાની પાડોશમાં રહીને સાવધ મળ્યા વગર મરી જવાના હતા. 24 કલાક પહેલા જો આ ગ્રહ ભટકાઈ ગયો હતો તો છેલ્લા 24 કલાકમાં મળી તો ગયા એકબીજાને. બસ આ મળી ગયા ને એની આ લાઈફ છે, એ કરેજ છે અનનોનમાં પ્રવેશ કરવાની. મિત્રો, મારી વાતના સમાપનમાં છેલ્લે મારે પ્રિય મોરારી બાપુને યાદ કરવા છે. હું જ્યારે તલવાર અને ઢાલની વાત તમને કરતો હતો ત્યારે જ મેં કોરોના કાળની અંદર એક વિડીયો બનાવેલો, એમાં નારાયણ અસ્ત્રની વાત કરેલી. પછી તો બહુ વાયરલ થઈ ગયું કે મહાભારતની અંદર કુરુક્ષેત્ર જ્યારે રચાણું ત્યારે કુરુક્ષેત્રમાં નારાયણ અસ્ત્રમાં કેવું થયું કે ભાઈ જ્યારે નારાયણ અસ્ત્ર ફેલાયું ત્યારે એનો મુકાબલો કૃષ્ણ કરી શકે એમ હતા, પણ કરે તો પ્રલય થઈ જાય, બીજા નિર્દોષો મરી જાય યુદ્ધમાં ન લડતા હોય એવા. એટલે કૃષ્ણએ પાંડવો અને પાંડવ સેનાને કીધું કે હાથ જોડીને ઉભા રહ્યો, યુ હેવ ટુ જસ્ટ પાસ ધ ટાઈમ, કઈ કરવાનું નથી. મેં મારી કોલમમાં સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચારમાં દર રવિવારે આવે અને અનાવૃત જે છે એ દર બુધવારે આવે, એમાં કોલમમાં એક લેખ લખેલો મરને કે ડરસે વો મેરે દિલ જીનાને તું છોડ દેના, એવા ટાઇટલથી હમણાં જ હું આવી થોડી થોડી થેરેપી મારા તરફથી પહોંચે લોકો સુધી, સમાજ સુધી એવા પ્રયત્નો કાયમ કરતો હોઉં છું. આ એક પરબ છે, જનસેવા હોય ને એમાં મન સેવા છે અમારા બધાની. લોકો જનસેવા કરે, કેટલાક ધન સેવા કરે, કેટલાક તન સેવા કરે, અમે આ મન સેવા કરીએ છીએ. તો આ મન સેવામાં મેં એવું લખેલું, કુતુઝોઈ નામનો જે સમ્રાટ જે સેનાપતિ હતો રશિયાનો, જેને સમ્રાટ નેપોલિયનને, નેપોલિયન મોટી આર્મી ફ્રેન્ચ આર્મી એને મહાન સેનાપતિ ગણે એવા નેપોલિયનને હરાવી દીધેલો કુતુઝોવે. રશિયાના શિયાળાની રાહ જોતા જોતા ટાઈમ કાઢતો જાય નેપોલિયનની આર્મીને અંદર ને અંદર 4.5 લાખનું એનું લશ્કર, રશિયાનું લશ્કર એનાથી અડધું, અંદર ને અંદર આવવા દે, અંદર ને અંદર આવવા દે, અંદર ને અંદર આવવા દે, લડાય નહીં. મોસ્કો જેવું શહેર ખાલી કરી નહીં પણ લડાય નહીં. બધા કે લડે એટલે કુતુઝોવ એમ કહેતો કે એ આ લડવું છે ને લડવું નથી તો કપાવવાનું છે, આમાં લડવા ના જવાય, આ બહાદુરી નથી બેવકૂફી છે, કારણ કે કપાઈ મરવાનું છે. જ્યારે આપણો વારો આવે ને એ સમયની રાહ જુઓ ને પછી લડો. જેમ ધોની થોડોક ટાઈમ પાસ કરે ને પાવર પ્લેની રાહ જોઈને પછી ખભા ખોલે અને પછી ઉચકીને સિક્સરો મારવાની શરૂઆત કરે જ્યારે ફિલ્ડ પ્લેસમેન્ટ છે એ જરા અંદરની સાઈડમાં હોય, એમ કુતુઝોવે રાહ જોઈને વેધર બદલાની અને રશિયાનો આકરો શિયાળો શરૂ થયો અને એ વખતે કુતુઝોવે થાકેલા નેપોલિયનના લશ્કર ઉપર પોતાની આર્મી ઉભી કરી અને હળવેકથી નેપોલિયન લડ્યા વગર જ કે આમાં તો આપણે હવે કપાઈ મરવાનું આવશે. નેપોલિયન કે બેવકૂફ નહોતો, એ તો સેનાપતિ હતો અને પાછો ઉચાળા ભરી ગયો ફ્રાન્સ બાજુ. અને એ વખતે કુતુઝોવે એક જ સ્ટેટમેન્ટ આપેલું રશિયન સેનાપતિએ કે ઇન વોર ઇફ યુ વોન્ટ ટુ વિન ધેર ઇઝ અનબીટેબલ વેપન ઇન યોર હેન્ડ, અનબીટેબલ વેપન અમોઘ બ્રહ્માસ્ત્ર એન્ડ ધેટ ઇઝ ટાઈમ, એ છે સમય. તો સમય નામના શસ્ત્રને તમારી પાસે રાખતા શીખો. ફ્રાન્સ કાપકાનું એક અદભુત વાક્ય છે મિત્રો, બહુ સરસ મજાની વાત એમણે કહેલી છે કે દુનિયામાં કોઈનો પ્રેમ જેમ ઉર્જાનો જથ્થો અચળ રહે છે ને પ્રેમનો જથ્થો અચળ રહે છે. પ્રેમ કોઈને કોઈ સ્વરૂપ બદલાવીને તમને પાછો મળવાનો. હું ઘણી વખત એક કથા કહેતો હોઉં છું, પ્રિય બાપુને ત્યાં પણ મેં કહેલી, અને આ વાત મારી પોતાનું ઓબ્ઝર્વેશનમાંથી, મારે ઘણી બધી વાતો છે ને મારા નિરીક્ષણમાંથી હું પેદા કરતો હોઉં છું, કંઈક વાંચી હોય એવી કોઈક સત્ય કથા, કંઈક મેં અનુભવ્યું હોય જોયું હોય એમાંથી આવેલો વિચાર. પછી ઘણા લોકો એ કોપી કરીને પોતાની રીતે બોલતા હોય છે, એમાં કંઈક મારું નામે ઘણા તો લેતા નથી હોતા, પણ મને મજા આવે, રમૂજ આવે, એમ થાય ચાલો આ બને આપણા વિચારો પહોંચે છે બીજી જગ્યાએ. અને કોઈક હોય ને કેટલાક એવા ઉધાર હોય કે જેને સતત કંઈક ને કંઈક લેવું પડતું હોય બીજા પાસેથી, પોતાની જાતે ન રચી શકતા હોય, તો એ એટીએમનો નિયમ હું કહું છું. એને આપણે સારું કામ કરીએ ને પછી નિરાશ થઈ જાય અને મેન્ટલ હેલ્થ ગુમાવવા લાગીએ ને કે મેં તો આટલું સારું જિંદગી જીવી, આટલી પ્રામાણિકતાથી જીવી, આટલી ભક્તિ કરી, આટલી ડાયપણ રાખ્યું, આટલી નીતિ રાખી, તોય મારી સાથે આવું થયું, આના કરતા તો આવું કરવું સારું, આના કરતા અનીતિ કરવી સારી, આના કરતા પાપ કરવા સારા, આના કરતા નાલાયક થઈ જવું સારું, આના કરતા વ્યસનો રાખવા સારા, આના કરતા તો ડ્રગ લઈને પડ્યા રહેવું સારું, પાર્ટી કરવી આમ તેમ કરવું, બેફામ જીવવું સારું, આવું ઘણા વિચારવા લાગે છે. આ જે વિચાર કરે છે ને એના માટેની આ જવાબ છે. એટીએમનો નિયમ હું એમ કહું છું કે જ્યારે તમે પૈસા જમા કરાવો ને બેંકમાં, દુનિયાની કોઈ પણ બેંક હોય એ તમારી કરન્સી નોટ લઈ લે, નોંધ પણ કરે, ઘણી બેંકો તો એના રજિસ્ટરમાં રાખે કયા સિરિયલ નંબરની નોટ આવી તમારા એકાઉન્ટમાં, નોંધ કરે. પછી તમે જ્યારે એટીએમમાં પૈસા ઉપાડવા જાવ ત્યારે સેમ નોટ તમારી પાછી આવે છે, એક્ઝેક્ટ એ જ સિરિયલ નંબર વાળી એ જ નોટ જે તમે જમા કરાવી હોય નથી આવતી, નથી જ આવતી, બરાબર. બીજી કોઈક નોટ આવે સેમ ટુ સેમ નોટ ના, મોટાભાગે નવી આવે. તમારા પૈસા ઉપર વ્યાજ ચડી ગયું હોય તો તમારે જે 500 રૂપિયા જમા કરાવ્યો હોય તો 525 બતાવે,
પણ સેમ નોટ પાછી ના આવે. મારા દોસ્તો, યાદ એ રાખજો કે સારું કામ કરેલું હોય ને એ પાછું મળે જ છે, વ્યાજ સહિત મળે છે. તમે કોકને બેઠા કહી રહ્યા હશે, તમે પડી જાવ ત્યારે કદાચ એ નહીં તમારો ફોન ઉચકે કે તમને જવાબ નહીં આપે, કોક અજાયનો માણસ આવીને તમને ઉચકશે. આપણી નોટ ત્યારે પાછી મળી જતી હોય છે, પણ સિરિયલ નંબર બદલાઈ ગયો હોય છે ને એટલે આપણને અહેસાસ નથી થતો કે મારા જ સત્કર્મની નોટ મને પાછી મળી, આ મારી જ ફિલિંગની નોટ મને પાછી મળી, આ મેં કોકનું સારું કરેલું તો કોઈ કે મારું સારું કર્યું, મેં કોકની સાથે સારું વર્તન કર્યું તો મારી સાથે કોઈ કે સારું વર્તન કર્યું, મેં કોકની મુશ્કેલ પરિસ્થિતિ સમજી કોઈ કે મારી મુશ્કેલ પરિસ્થિતિ સમજી, મેં કોકને માફ કર્યા કોઈ કે મને માફ કર્યો, મેં કોકની માનસિક મૂંઝવણની અંદર ટેકો કર્યો કોઈ કે મારી માનસિક મૂંઝવણમાં મને ટેકો કર્યો, મેં કોકના હાર્ટબ્રેક વખતે એને જજ ન કર્યા તો કોઈ મને મારા હાર્ટબ્રેક વખતે જજ ન કર્યો. આ જે વાત છે એ સમજવા જેવી છે. હું પ્રિય બાપુ હું તમને કહેતો હતો કે મારે સમાપન બાપુથી કરવું છે. બાપુ તો હંમેશા કહેતા જ હોય છે એમની કથામાં, 75 વર્ષે જ નિર્લેપ નિષ્પૃહ ભાવથી કથાનો એમણે રામકથાનો સાગર ચાલુ જ રાખ્યો છે. અને એ ઘણી વાર કહેતા હોય કે આપણા મનનું ધાર્યું થાય તો હરિ કૃપા સમજવી, અને ધાર્યું ન થાય તો હરિ ઈચ્છા સમજવી. આ જ વાત છે, આ જ સિક્રેટ છે. તમને એમ થાય કે ન ધાર્યું થાય તો ગુસ્સો બહુ આવે. આના માટે બાપુ એકવાર કથામાં કીધેલું કે ગુસ્સો આવે ભાઈ, પણ ડાયમંડ નેકલેસ જેવો રાખો, હીરા સોનાના દાગીના જેવો રાખો, તિજોરીમાં બંધ કરીને રાખો. તિજોરીમાં બંધ કરીને રાખશો ને તો ભવિષ્યની અંદર કોકવાર કાઢશો એની અસર થશે. કોઈ દી ના ભાઈ આજે કેમ ગુસ્સે થઈ ગયા, 5 જણા પૂછવા આવશે, બાકી બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેવું લાગશે. તમારો ગુસ્સો છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક થઈ જશે. તમે બોલબોલ કરતા હશો ઘરમાં છોકરાઓ સામે, અને છોકરાઓ છે એમ કહેશે કે મમ્મીને પપ્પાને દાદાને દાદીને ટેવ પડી ગઈ બકબક કરવાની, આપણે આપણું કામ કરો. 7 ફૂટ દૂઠેલી બેસે દૂર બેઠેલી વ્યક્તિ સાથે ઘરમાં બાળકો વાત નહીં કરે, અને 7000 માઇલ દૂર બેઠેલી વ્યક્તિ સાથે ચેટ કરતા હશે પોતાની સાથે લાઈફમાં આજે શું થયું, કોણે કઈ વાત કરી. આવું કેમ થાય છે? કોકવાર પ્રણવભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે આપણે આવી જનરેશન ગેપની ચેલેન્જ માટે કોકવાર પ્રવચન રાખશું, એના માટે કોકવાર વાતો કરશું કે કેમ આ ચેન્જ નામની ચેલેન્જ છે આપણે સ્વીકારી નથી શકતા, કેમ સમય મુજબ આપણે અપગ્રેડ નથી થતા, મોડર્ન નથી થતા, પરિવર્તન નથી સ્વીકારતા, કેમ આપણે જૂના ગીતો સાંભળવા માટે નોસ્ટાલ્જિક થઈ જાય છીએ પણ નવું મ્યુઝિક છે એ સાંભળવા માટેની ભૂખ પણ નથી રાખતા કે ચાખીએ તો ખરા. તો એ જુદી કથા છે, પણ એટલી રસિકતા જીવનની અંદર હશે ને તો રસી અને રસિકતા બે જ વસ્તુ આપણને વાયરસ સામે બચાવી શકશે. એક તો રસી બચાવશે અને બીજી રસિકતા બચાવશે. રસી છે એ તમારા શરીરને બચાવશે અને રસિકતા તમારા મનને બચાવશે. આ લાસ્ટ વાત છે આજની, આ સાવ આજની તાજી નવી મૌલિક વાત છે કે રસી તમારા શરીરને બચાવશે અને રસિકતા તમારા મનને બચાવશે. તો એને ધ્યાનમાં રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કરતા રહેજો મારા મિત્રો. અને બાકી તો બાપુ જેમ કહેતા એમ કોથમીર લેવા જવું હોય ત્યારે કઈ પૂરા દાગીના પહેરીને ન નીકળાય, લગ્નમાં બર્થડે જવું હોય તો પૂરા દાગીના પહેરીને નીકળાય, એમ પુણ્ય પ્રકોપ ક્યારેક કરવાનો હોય પછી ભૂલીને આગળ ચાલવાનું. તમે મારી કોઈ પણ સોશિયલ નેટવર્કની પોસ્ટ જોશો, મારી કોલમના લેખના ટોપિક જોશો ને તો તમને આ વાતનો ખ્યાલ આવશે કે આ પરોપદેશે પાંડિત્યમ નથી. હું દરેક વખતે વરાયટીનો પ્રયત્ન કરું છું કે આ વખતે ફિલ્મની વાત કરી તો આવતા વખતે કંઈક બીજી વાત કરીએ, આ વખતે ભૂતકાળની વાત કરી તો આવતા વખતે ભવિષ્યકાળની વાત કરીએ, આ વખતે વિજ્ઞાનની વાત કરી તો આવતા વખતે કંઈક સંસ્કૃતની વાત કરીએ. એમ કરતા કરતા તમે બધા જ રંગોમાંથી પસાર થઈ જાઓ ને પછી તમે ખુદ એક મેઘધનુષ થઈ જાઓ. અને ફરી એકવાર યાદ દેવડાવું છું મિત્રો, જિંદગીને જો રંગીન અને સંગીન રાખશો, ન્યૂટનના રંગચક્ર જેવા મેઘધનુષના બધા રંગો, મોરપીછના બધા જ રંગો તમારી આંખમાં, તમારી પાંખમાં, તમારા વિઝનમાં, તમારી સિઝનમાં ગોઠવીને રાખશો તો એક દિવસ એવો આવવાનો તમારા જીવનમાં કે તમે આખે આખા શ્વેત પ્રકાશનું કિરણ બની અને સૂર્યની સાથે, પરમ તત્વની સાથે, અસ્તિત્વની સાથે હળવેકથી જોડાઈ જશો. કારણ કે શ્વેત પ્રકાશ બધા જ રંગોનો બનેલો છે, સફેદ રંગનો નથી બનેલો. તમારે બધા રંગો સમેટવા પડશે તો આપોઆપ તમારું જીવન છે એ શ્વેત પ્રકાશનું સૂર્ય કિરણ બનશે. મને ખૂબ મજા આવી. પ્રણવભાઈ ને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ મને પ્રશ્નો મોકલજો, અને પ્રશ્નો એમણે મોકલ્યા હશે તો હું અને નેહલબેન પાછા બોલાવી લઈશ બાજુમાં, તો નેહલબેન પણ જવાબ આપશે એમને માટેનો કોઈ પ્રશ્ન હશે તો. અને સરસ કોમેન્ટ આવી છે એવો પ્રણવભાઈનો મને મેસેજ આવી ગયો છે મેસેન્જરની અંદર કે બધા મિત્રોની સરસ કોમેન્ટ આવી છે. ડોક્ટર સુરેશ મિયાની નામના સાહેબે સરસ, કેવી સરસ કોમેન્ટ કરી છે, ધ વર્લ્ડ નેવર નીડેડ લવ મોર ધેન ટુડે, પીપલ આર સ્ટાર્વિંગ ફોર લવ. વોટ અ બ્યુટિફુલ થોટ, પીપલ આર સ્ટાર્વિંગ ફોર લવ. પ્રેમની પરબ, પ્રેમની પરબ ખોલવાની છે. હમણાં હમણાં જ હજી અમેરિકામાં માત્ર $28 બિલની નીચે એક વિચાર કરો, એક ભાઈ છે 11 લાખની ટીપ આપીને ગયા, પોતાનું નામ આપ્યા વગર.
એટલે સ્ટાફની કેવો સરસ અનુભવ થયો છે, કે એમ થયું કે આ લોકોને મજા કરાવી દઉં, આ છોકરા છોકરીઓ બિચારા દોડાદોડી કરે છે આપણે પીરસવા માટે, એ વેઇટરોને જલસો કરાવી દઈએ લાઈફની અંદર, કોકર કોક રિક્ષાવાળાને આપણે 20 રૂપિયા વધારે આપીએ તો કેવું એનું મોઢું થઈ જાય, એ મોઢું જોવાની આપણને કેવી મજા આવે, 2-4 કલાક લગી નશો રહ્યો હોય ને ખુમાર રહે તમને, બસ આમ જીવવાનું છે આપણે, આમ લહેર કરવાની છે, તો વાત સાચી છે, પ્રેમ આપવાનો છે, પ્યાર બાંટતે ચલો, આપણે બહુ અકળામણ વાળી જિંદગી જીવીએ છીએ, ગોળ ગોળ ચક્કરું ફરે ને તો લોકો અકળાઈ જાય, બફરિંગ થાય બફરિંગ થાય બફરિંગ થાય, બરોબર, કારણ કે 2-5 મિનિટ બફરિંગ થાય તો આપણી ધીરજ ખૂટી જાય ગોળ ચક્કરું જોઈને, ટ્રાફિકમાં ફાટક બંધ હોય લોકો હોર્ન વગાડે એવું અમે જોયું નજર સામે, રાતના રવિવારે સાંજે બહાર નીકળ્યા હોય ને પછી ખીજાય કે આ તો જો બધા ભારત નીકળી ગયા છે, એ તો આપણી પાછળની ગાડી વાળો આપણી ગાડી જોઈને કહેતો હોય છે બધા ભારત નીકળી ગયા છે, બધે ભારત નીકળેલા હોય ને, તમે બહાર નીકળેલા તમને ખબર પડી કે બધા ભારત નીકળેલા છે, તમે ઘરમાં હોતા તમને ખબર ન પડત કે કોણ બહાર નીકળ્યું છે, એટલે દુનિયાને જજ કરવાને બદલે જીવનનો જલસો કરતા શીખો મારા મિત્રો. તો બહુ સરસ મજાની કોમેન્ટ આવી છે, કેટલા બધા લોકો, ખૂબ બધા મારા કેનેડાના મિત્રોને મારે ખાસ યાદ કરવાના, કેનેડામાં ચેતનાબેન દેસાઈએ મને ઇન્ટ્રોડ્યુસ કર્યો શબ્દ પ્રાર્થના થકી, અને પછી હું કેનેડા 2 વખત આવી ગયો છું, સરસ કાર્યક્રમો બેડમિન્ટનમાં કર્યા છે, પરાગભાઈ હેમંતભાઈ બધા મિત્રોને કારણે કેલગરીમાં કર્યા છે, વેનકુવરની અંદર કરતા કરતા રહી ગયો પણ ફરી લીધું છે વેનકુવર, હું તો જાતે એકલો ખભે થેલા નાખી જે પુરસ્કાર મળે એ પુરસ્કારને ત્યાં જ ખર્ચી નાખવાની, ડોનર હું જાજા ભેગા લઈને જાય, આમાં જેટલા જતા રહ્યા અચાનક કોવિડની અંદર 4-5 દિવસમાં એ લોકોને ક્યાં ડોલર કામમાં આવ્યા, એના કરતા જે યાદો બનાવી એ તો તમારી ભેગી રહેવાની, એમ માનીને હું તો એ વેનકુવરનો બોટનિકલ ગાર્ડન જોવાય પહોંચી ગયો હતો, એકલે હાથે 4 દિવસ રોકાણો બધું ફેરો, અમારા ઘણા બધા મિત્રો અત્યારે યંગ, મેં કેનેડાની જ નવા વર્ષની ઉજવણી આ 2021ની ડોક્ટર નિરાલી રાજાની ત્યાં છે એનો વિડીયો મૂકીને બતાવી હતી મારી આ યુટ્યુબ ચેનલ ઉપર, એટલે એક આ જે કેનેડા ડે છે એટલે કેનેડાના આપણા ગુજરાતી મિત્રો ડાયાગ્રાના ધોધની અંદર એક રાત આખો રોકાય અને રંગો બદલતા મેં જે જોયા હતા પ્રકાશ ઉપર પાણી ઉપર પ્રકાશના, અને એમાં આ પ્રકાશની તમને વાતો મને સૂઝી એટલે છેલ્લે છેલ્લે એમને યાદ કરી દઉં, કેટલી કોમેન્ટો આવી છે, કોઈ જય સિયારામ કહે છે, કોઈક મિત્ર એક કહે છે કે દુઃખમાંથી બહાર નીકળવામાં વાર કેમ લાગે છે, મિત્રો સુખમાંથી બહાર નીકળવામાં વાર લાગે છે પણ સુખનો સમય છે ને એમાં આપણે જાતને ભૂલી જતા હોય ને એટલી ઝડપથી પસાર થઈ ગયો એવું લાગે, એવું નથી દુઃખમાંથી જ નીકળવામાં બહાર લાગે, ઘણા ધનકુબેરો છે કે સીધા એક રાતમાં રોડપતિ નથી થઈ જતા, કટકે કટકેની મિલકતો તૂટે છે, પણ દુઃખમાંથી નીકળવાના વાર એટલે લાગે છે કે આપણે દુઃખને પંપાળીએ છીએ બહુ, છોકરો છોકરીનો રિલેશન બ્રેક થઈ જાય પછી સ્વાભાવિકપણે દુઃખ થાય, જે અપેક્ષાઓ આપણી હતી સાથે જીવન વિતાવવાની એ આપણે જીવન વિતાવી ન શકીએ એવું થાય, બરાબર, પણ પછી પછી તમે વિચાર કરો કે એમાં દુઃખ નથી, એમાં તમે એને પંપાળ્યા કરો છો, બોલા સેટ સોંગ સાંભળો ગોતી ગોતીને વિની વિની સાંભળો, આ ઇસ દિલ કે ટુકડે હજાર હુએ યહાં ગિરા એક વહાં ગિરા, એમ કરી કરી એક ફૂલ છે મિત્રો ગુલાબનું ફૂલ, કાંટાઓ વચ્ચે જ ખીલે છે ને, આપણી લાઈફમાં કાંટા છે તેની લાઈફમાં કાંટા છે, પણ ખીલે છે પોતાની સુગંધ ફેલાવે છે, સૂર્યને જોઈને ટટ્ટારું ભૂરે છે, મધુમાખીને પોતાનો રસ ચૂસવા દે છે, પોતાની મીઠાશ આપી દે છે, પોતાની સુગંધ છે એ આપણા જેવા લોકોને આપી દે છે જેની બાજુમાંથી પસાર થતા હોય, અને સાંજ પડીએ એ ફૂલ ખરી જાય છે, એક જ દિવસનું આયુષ્ય છે એનું એ કાંટાઓની વચ્ચે, પણ એક દિવસ તો આયુષ્યમાં જીવે છે લહેરથી ને, એટલે એને દુઃખનો ભાર નથી મળતા, જવાનો ભાર નથી મળતા, તો આ વાત આપણે જીવનમાં કેળવવાની છે કે આપણે દુઃખને પંપાળવાનું બંધ કરીએ અને આગળ મૂવ ઓન થવાનું ચાલુ કરીએ, કોઈકે આપણને ના પાડી દીધી, કોઈક આપણા જીવનમાંથી જતું રહ્યું, ખોટું ખરાબ થયું બરાબર છે, થોડોક સમય રડવું આવે, ફ્રેક્ચર થયું હોય તો આપણે 2-4 દિવસ દુખાવા થાય, સહન કરી લેવાનું, ટોલરેટ, મેં કહ્યું ને ટી ફોર ટોલરેટ, એ ફેટી ફેટમાં સહન કરવાનું, પણ પછી ઉભા થવાનું કે આ દુનિયામાં 7 અબજ છે અને નવા નવા જન્મે છે, જૂના જૂના જાય છે, એટલે કઈ આ એક જ હોય કે જેના થકી જ આપણી જિંદગી ચાલતી હોય એવું ક્યારેય બનતું નથી, આપણે છીએ તો આપણી જિંદગી એક ઇતિહાસ જ છે આપણી પાછળ પાછળ, એવરી ડે યુ આર મેકિંગ યોર હિસ્ટ્રી, માઇકલ જેક્સન, તો આપણી સ્ટોરી આપણે લખતા જવાની રોજે રોજ ઉભા થઈને. તો નેહલબેન એક નવો પ્રયત્ન કરી રહ્યા છે, અજીતસિંહભાઈ કે છે આભાર, ખૂબ સરસ, કેટલા બધા મિત્રો અલગ અલગ લખે છે, જીતેન્દ્રભાઈ, બધી કોમેન્ટો મને તો સિલેક્ટ કરીને મોકલવામાં આવી છે કારણ કે હું બધા જોઈ નથી શક્યો, કૃષ્ણા સરસ અમારા વાચક મિત્ર છે, ત્યાં રીડર બિરાદર, અમે આમ કઈ ક્યારેય મળ્યા નથી પણ આમ મળતા રહે, અને એ ચિંતા કરે, સમાજની ચિંતા કરે, ત્યાં બેઠા બેઠા અમેરિકા બેઠા બેઠા અને અહીં બધી વસ્તુઓ બીજા લોકોને ઉપયોગી થાય એવી રીતે મોકલાવે, સહાય કરે. રોહિત મકવાણા, કલ્યાણી ત્રિવેદી, બધા નામે વાંચી ન શકાય એટલી કોમેન્ટ છે, તરલિકાબેન સંપોર્ટ, તેજસ દવે, કાનજી બારોટ, દિનેશ પટેલ, કાજલ જોશી,
બધા સરસ, કોઈ લાફ્ટર ને એવું નામ છે, કોઈ જયેશભાઈ છે, અને પ્રશ્નો ઓછા છે ને વખાણ જાજા છે. વાહ વાહ વાહ, મને બહુ ગમ્યું. આ એનો અર્થ એ થયો કે ક્લાસરૂમમાં હું તો ભણાવતો, એક જમાનામાં કોલેજ પ્રિન્સિપાલ હતો, એ નોકરી છોડી દીધી, છોડા એમ મોગલિયા કરીને. ઘણા લોકો એમ કે જયભાઈ તો પૈસા માટે લખે, પૈસા માટે બોલે, મને હસવું આવે. સાહેબ, પેન્શન વાળી નોકરી માત્ર ને સિદ્ધાંત માટે છોડી દીધેલી, એક સેકન્ડમાં 18 સેકન્ડ થી મને રાજીનામું લખતા કે આ ખોટું થઈ ગયું છે, આમાં હું ભાગીદાર નહીં થાઉં. બધાને ખબર છે, પણ લોકો ભૂલી જાય, એ બની શકે. એટલે મને મજા એ આવે કે અધ્યાપક તરીકે મારો પ્રયત્ન એ રહેતો કે હું દરેક વિદ્યાર્થીના સવાલના લોબીમાં ઉભીને જવાબ આપતો. ઘરે પહોંચે તો ઘરે મળીને જવાબ આપતો. એવા વિદ્યાર્થીઓ હજી મોજૂદ છે, જતા નથી ત્યાં, કોઈ મારાથી નાના જોઈને ઉંમરમાં. પણ મને મજા એ આવે કે છેલ્લે વિદ્યાર્થીઓ એમ કહેવા આવે કે સાહેબ આજે બધું ગળે ઉતરી ગયું, કાંઈ ડિફિકલ્ટી નથી. તો આજે એવું થયું કે કાંઈ ડિફિકલ્ટી નથી. કોઈ છેલ્લો એક સરસ મજાની કોમેન્ટ આવી અલ્કેશભાઈ સોલંકીની, સાયન્ટિફિકલી ઇટ ઇઝ પ્રુવન ધેટ ઇફ વન ડઝ ગુડ ડઝન્ટ એન્શ્યોર ધેટ વન બેનિફિટ્સ ફોર ધ રેસિપ્રોકેશન. આઈ કન્ટિન્યુ ટુ ડુ ગુડ એન્ડ હેલ્પ અધર્સ વિધાઉટ એની એન્ટિસિપેશન ઓફ રિટર્નિંગ ઓર ડિરાઇવિંગ બેનિફિટ્સ. એબ્સોલ્યુટલી રાઈટ. અને એ જે ફીલ ગુડ ફેક્ટર કહેવાય ને, તમને અંદરથી મજા આવીને ઓટો સજેશન, સેલ્ફ મોટિવેશન. તમે એક ગરીબ બાળકનું ફુગો લીધો, ધારો કે સાંજે એક ફુગો વેચવા વાળો, ધાણી વેચવા વાળો ગરીબ છોકરો બેઠો હતો, તમે એની પાસે ફુગા લઈ લીધા, તમે એની પાસેથી નારિયેળ પાણી લઈ લીધું, તમે અમારા માધુપ્રિયદાસજી, મોરારી બાપુ, આવા બધા અમુક જે ખરા સંતો, જેને હું માનું છું ને, એ સંતો આવું કરે, કોકના રમકડા લઈ લે, કોકના નારિયેળ પાણી ત્રોફાની રેકડી આખી આખી લઈ લે, મજા કરાય ને, એને મજા આવી ને, એને મજા આવી ને. ઓલો રેકડી વાળો રાજી થાય, ઓલો છોકરો તો મુસ્કુરાતો ગયો, મારા બધા ફુગા એક ઝાકે વેચાઈ ગયા. એ મજા જોઈને તમને મજા આવી, પછી ફુગા ભલે હવામાં છોડી દે, તમને મજા આવી નહીં, તમારો રિવોર્ડ. પછી કોઈ તમારો ફોટો ન પાડે, તમે એની પોસ્ટ ન મૂકો, એમાં કોઈ લાઈક કરે ને, કરે ન કરે, કઈ કરે તો બહુ સારું, ન કરે તો જલસા. આપણે જલસા કર્યા ને, હું લાડવાના ફોટા મેં કાલે મૂક્યા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, બધા હો હા કરીને જલસો કર્યો, લાડવાના ફોટા જોઈને બધા જાત જાતની કોમેન્ટો કરીને મજા કરી, આમ પોતે મીઠા લાડવા ખાધા હોય એવા મીઠા મીઠા થઈ ગયા બધા. હવે તમને મજા આવી ને, તમે મજા આવી. હવે ધારો કે ન આવે કોકને મજા, તો હું લાડો જ તો ખાઈ લીધા કે ન ખાઈ લીધા, મેં તો ખાતે ખાઈને પછી જ ફોટો મૂક્યો છે, એમ પહેલા જ મૂક્યો, પેલા પેટમાં પહોંચી ગયો લાડવો. તો ધારો કે લોકોને તમે લાડવાનો ફોટો મૂકો ન ગમ્યો અને કોકે કકળાટ કર્યો, તો એ તમારા પેટમાં હાથ નાખીને લાડુ પાછો ખેંચી લેવાના છે? નથી ખેંચી લેવાના, એની તાકાત નથી. એ ખાલી ફોટા નીચે એમ લખી કે આ લાડુ આવો ન ખવાય, બસ. એટલે આપણે જીવનમાં પહેલી પ્રાયોરિટી આપણો આનંદને રાખવાની, આપણને આનંદ મળે છે એ જ આપણો સૌથી મોટો પુરસ્કાર છે એમ માનવાનું. આ પ્રણવભાઈ કાર્યક્રમની વાત કરી, મને કહે કે આપણે આખી દુનિયાના ગુજરાતીઓને છે ને આપણે મેન્ટલ હેલ્થનો સપોર્ટ આપીએ અને કંઈક પોઝિટિવ વિચારોના વાવેતર કરી દઈએ. તો મેં કીધું ચાલો હું તમારી ભેગો છું, કરીએ જ, કરવા જેવું કામ છે, 100% કરીએ. તો પ્રણવભાઈ મને કે પણ બજેટનું શું કરશું, કઈ સ્પોન્સર આપણે ગોતવા છે? મેં કીધું કાંઈ નહીં, લાઈફ આપણી સ્પોન્સર, જીવન નામની પાઠશાળા, જિંદગીની પાઠશાળાએ કેટલું બધું આપણને ભણાયું. હવે જીવનમાં કડવા અનુભવ થયા, ખરાબ માણસો મળ્યા, એ આપણા તો શિક્ષક જ હતા ને, આપણને બે વાત નવી શીખવાડી ગયા કે આમ નહીં આમ કરાય. તો આ આપણી આપણો ક્લાસ છે, આપણી તાલીમ છે, આપણે જલસા કરીએ. તો મિત્રો છેલ્લે મારી એક વાત કરીશ, પણ પેલા પ્રશ્નો કઈ હોય તો હું જોઈ લઉં, હવે કોઈ પાછળના પ્રશ્નો આવ્યા હોય તો. ખૂબ ભાવનાત્મક સંગીન તત્વચિંતન રંજન શુક્લા વાત કરે છે, જોય ઓફ ગિવિંગ કૃષ્ણાબેન પાછું એમ કે છે, વિઠ્ઠલદાસભાઈ આર્દેશના જય હો, જયાબેનનો જય હો, મારા મમ્મીને યાદ કરે છે, એટલે જૂની પેઢીના મારા પરિચિત હશે જીવનમાં. જો કે ઇનફેક્ટ પ્રણવભાઈને મારા મમ્મી જ પહેલા યાદ છે, હું તો યાદ એટલો નથી, હું તો બહુ નાનો હતો એમને મળ્યો ત્યારે, પણ મારા મમ્મી એમને આખા આખા યાદ છે. તો નીપાબેન ઠક્કર પણ યાદ કરે છે, લગભગ દીપાબેનને કારણે તો આપણને 20,000 લોકો જોડાયા એમને એકલાના પ્રયત્નોને કારણે, તો હું એમને સેલ્યુટ કરી દઉં. કારણ કે આમાં આમાં એવું છે કે આપણે તો ભેળું ભણું લઈને બેઠા છીએ, આપણે તો બધું પીરસીન રેડી રાખ્યું છે, ખાવા વાળા તો જોઈએ ને, એ ખાવા વાળા ભેગા કરવાનું કામ, આ સ્પ્રેડ કરવાનું હતું. હું આ વિડીયોને સરસ પોસ્ટર પોસ્ટર બનાવીને પાછો મારી પ્લેનેટ જેવી ઉપર મૂકી પણ દઈશ, એટલે લાઈવ સેગમેન્ટમાં ન જોયો હોય એ પણ પાછળથી જોઈ શકે, તો યુટ્યુબમાં તો એ ફરીથી જોવા મળશે જ. તો દોસ્તો મને બહુ મજા આવી તમારી સાથે આ બધે ડાયલોગ કરવાની. પ્રણવભાઈ પાસે હું અપેક્ષા રાખું કે કોઈ સવાલ હોય તો મને અત્યારે ટેક્સ્ટ કરી દે, અને નીતર મારે છેલ્લે સુભાષભાઈને બોલાવવાના છે, આપણું બોનસ છે. સુભાષભાઈ કઈ આપણે પોસ્ટરમાં લખાયેલા નહોતા, પણ પપ્પાના જન્મદિવસના નિમિત્તે સુભાષભાઈ મારી ઘરે આવ્યા, એટલે નેહલબેન ભાવનગરથી જોડાવાના હતા, એટલે બદલે બાજુમાં બેસીને જોડાઈ ગયા. અને સુભાષભાઈ જે છે એ છેલ્લે એમનો એક નાનકડો મેસેજ આપી જાય 2-5 મિનિટની અંદર, જીવન વિશેનો, પોઝિટિવિટી વિશેનો, આનંદ વિશેનો, મનની હેલ્થ વિશેનો,
એના પછી આપણે સમાપન કરીશું. નથી જયભાઈ, ક્વેશ્ચન્સ બહુ નથી મારા પાસે અહીંયા, બધા જ યુટ્યુબ પર પણ લાઈવ છે, ટ્વિટર પર પણ લાઈવ છે. There are not much questions coming from the people. Whatever we are receiving are the compliments. So, આપણા પાસે બહુ પ્રશ્નો નથી. બહુ સરસ કહેવાય. આ આ ખરેખર ભલભલા લોકોને ન મળે એવો આનંદ છે કે જે જે રેડું છે ને પૂરેપૂરું નીચે કઈ ઢોળાઈ નથી, પૂરેપૂરું અંદર ઉતરું છે એની સાબિતી છે. એક્ઝેક્ટલી. તો અરે એક લેટ ગોસ ટુ યુ પ્રણવભાઈ, હું સમાપન તમને ડો નોટ મેક યુ ફીલ બે લેટર આઈ વી ડુ ધ વર્ડ્સ ટુ એક્સપ્રેસ વોટ ઓફ થેન્ક્સ એન્ડ ગ્રેટિટ્યુડ ઓલવેઝ વેન વી હિયર જયભાઈ. આઈ વિલ ટેક નાઉ 1 or 2 minutes ઓફ એવરીબડી. Whenever I used to listen to you, we moved here in 2004 in an area where there was not a single Gujarati-speaking person or a family in Canada for 4 years. You won't believe that it's the inspiration, your write-ups, and your articulation that has kept us in touch with this particular language. We speak very good Gujarati at home, and that helped not only to Gujarati, no, that indeed helped lot of Gujarati people staying in Canada and US to keep the language alive. આજે હું પ્રાઉડથી કહી શકું કે મારા બંને બાળકો, one is Canadian born and one is Gujarat born, they both speak very fluent Gujarati. અને આ બધી વસ્તુ અમે એમને ભણાવી નથી શકતા, પણ તમારા જેવા લેખકો જ્યારે આ YouTube અને એ બનાવે છે અને નિહલબેનની જ્યારે વાર્તાઓ અમે સાંભળીએ છીએ ત્યારે એ અમારો લેંગ્વેજ જોડેનો ટચ લાઈવ રહે છે. બાકી એ જે અમને શેકી ફિલિંગ્સ આવે છે ને કે અમે અમારી લેંગ્વેજ ભૂલતા જઈએ છીએ, અને છતાં આજે મને થાય છે કે મારા ફાધર જે સૌરાષ્ટ્રની રસદાર છે, કુસુંબીનો રંગ છે, એની લાઇબ્રેરી બનાવીને અમને બચાવતા, તે અમે અમારા બાળકોને નથી કરી શકીએ. એટલે અમે આ બધો પ્રોગ્રામ અમારા માટે કર્યો છે, અને તમે ટાઈમ આપ્યો એ માટે વેરી થેન્કફુલ. અરે થેન્ક યુ પ્રણવભાઈ. હું આમાં એક વાત ઉમેરી દઉં, હું કાયમ કહેતો હોઉં છું કે આપણા બાળકો ગુજરાતી લખી વાંચી શકે તો આપણા જ હાથમાં છે, એના માટે સ્કૂલ ગોતવાની જરૂર નથી, એને વધારે બીજું ભણાવવા માટે સ્કૂલની જરૂર છે. ભાષા તો મા બાપ પોતે શીખવાડી શકે એમ છે. એટલે એવા કમિટેડ લોકો છે કેનેડામાં, એક શિવી નામને અમારા રીડર બિરાદર છે, એમની દીકરીને ગુજરાતી કક્કો શીખવાડતા હોય ને એના વિડીયો હું ઇન્સ્ટાગ્રામમાં જોઈને હું રાજી થાઉં, એવું જોઈને કેનેડાના જ છે. અને અત્યારે આ મિનિટે શીખવાડી રહ્યા છે એમની નાનકડી દીકરીને ગુજરાતી કક્કો ત્યાં બેઠા બેઠા. અને અમારા નોર્થ અમેરિકામાં એટલે યુએસએમાં પણ એવા મિત્રો છે, રામ ગઢવી છે, સુનિલ નાયક છે, પ્રવીણભાઈ છે કેલિફોર્નિયામાં, બીયુ પટેલ છે, સુશ્રુત પંડ્યા છે ફ્લોરિડાની અંદર, કેટલા બધા એવા લોકો છે અલગ અલગ પ્રકારના કે જે આવી હવે ધૂણો ધખાવીને, હું દેશી ભાષામાં વાત કરું, ધૂણો ધખાવીને બેઠા છે. આ જે કાર્યક્રમ કર્યો ઇટ્સ અ પાર્ટ ઓફ ધેટ પ્રોસેસ ઓનલી. પછી અમુક વખતે અમુક વાર અમે છે ને એવા જગ્યાએ છીએ કે જ્યાં યંગ ગુજરાતી ફેમિલીઝ, we are at the proximity of 4.5 hours from London, UK, and 4 hours from right. Toronto. So we have very less population of multiculturalism. And Gujarati families bau ocha chhe. એટલે આ બધી ડિજિટલ મીડિયમ છે ને દેટ રિયલી કીપ અસ ઇન ટચ વિથ ધીસ લેંગ્વેજ. અને હવે તો સોફ્ટવેર ને એ બધું આવી ગયું છે, પણ છોકરાઓ અમુક સુધી માને છે, પછી અમુકથી વધુ પ્રેશર નથી થતું, એ સાચી વાત છે. અંગ્રેજી પણ ગુજરાતના છોકરાઓ કે પ્રેશર કરી નથી શીખી શકતા, તો બધા અંગ્રેજી બોલતા હોત ગુજરાત આખામાં. ગીવ ફન ઓફ ધેમ, જેમ અંગ્રેજી અંગ્રેજી ફિલ્મો જોઈ છે અડધા લોકો અમારા જેવા શીખી ગયા, જેટલું આવડ્યું એટલું બરાબર, એમ સિરિયલ જોઈને ફિલ્મો જોઈને શીખી જાય, ગરબા ગાઈને શીખી જાય જેટલું આવડે એટલું બરાબર, વાર્તાઓ વાંચન મજા કરે, કોઈક આવી ટોક સાંભળીને મજા કરે. અને આપણે છે ને, હું તો દેખાલસ છું આ વાતમાં, આપણે સ્પીકર તરીકે મોટા ભાગના લોકો મોટા મોટા ઉપદેશના હથોડા મારે છે યંગ જનરેશનને, એમની વાતમાં રસ નથી લેતા. એ હેરી પોટર વાંચતા હોય તો આપણે એમાં રસ નથી લેતા, એ એવેન્જર્સ જોતા હોય તો આપણે એમાં રસ નથી લેતા, એ જે પોપ મ્યુઝિકમાં લેટેસ્ટ સાંભળતા હોય એમાં આપણને રસ નથી પડતો, એ બિયોન્સે સાંભળતા હોય તો આપણે બિયોન્સે સાંભળવામાં રસ લેવો પડે. એટલે આ આ વસ્તુ જે છે ને એ ડેવલપ કરવાની છે. અને એક્રોસ ધ ગ્લોબ એવા ગુજરાતી મીડિયા, ન્યુઝીલેન્ડમાં એવા બ્રિજેશભાઈ, શૈલેષભાઈ, રૂપેશભાઈ, જિજ્ઞાબેન, હું એ લોકો સાથે કાર્યક્રમો કરી આવ્યો છું, નિપુલભાઈ એવા મને મળ્યા છે, લંડનમાં પાવન પોપટ છે અમારા, ડોલરભાઈ પોપટ, ઋષિ સચદેવ, આખી આખી મોરારી બાપુની રામકથાઓ ગોઠવી દે 9-9 દિવસ લગી ગુજરાતને જીવંત રાખવા માટે, એવા લોકો ગુજરાત સમાચાર વાળા સીબી પટેલ છે ત્યાં, પેલા આપણે શરદ રાવલ નામના અમારા ફોટોગ્રાફર છે યુકેમાં. હું તો દેશ વિદેશ ફરીને જોઉં છું કે દરેક જગ્યાએ કોઈક ને કોઈક કોઈક ને કોઈક ધૂણી દેખાવીને બેઠું છે નાની મોટી ગુજરાતી ભાષાની, ગુજરાતી સંસ્કૃતિની. કન્સિડર અસ વન ઓફ ધેમ, કે સેન્ટ જોન્સ જેવી જગ્યાએ જે હાર્ડલી, આઈ ડોન્ટ થિંક વી હેવ મોર ધેન 15 ફેમિલીઝ હિયર, વી હેવ બીન લિવિંગ હિયર ફોર મોર ધેન 18 યર્સ,
પણ અમને ગુજરાતી માટેનું એટેચમેન્ટ હજી એટલું એટલું છે. અને અમે હર સવારે, પ્રણવભાઈ તમને નાનકડી જ પણ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, આફ્રિકામાં એક અમારા મિત્ર છે કેન્યામાં, નીતિન માલદે, અને બે વખત એમના આમંત્રણથી હું જઈ આવ્યો છું ત્યાં બોલવા માટે. એટલે નીતિનભાઈ એમના ઘરમાં ગુજરાતી બોલે તો ઠીક છે, નીતિનભાઈ ના મેમ્બર ગુજરાતી બોલે ઠીક છે, નીતિનભાઈ ના બ્લેક આફ્રિકન ડ્રાઈવર છે ડેનિયલ, જે મારી સાથે મને બધું આફ્રિકા ફેરવવા નીકળતા હતા, એ જેવડો તેવડો ગુજરાતી બોલતા થઈ ગયા છે. અને ફુલકા રોટલી બનાવીને જમાડે, ફુલકા રોટલી બનાવીને જમાડે. અને મને એને છેલ્લે છૂટા પડતી વખતે એમ કીધું કે તમારા ગુજરાતી લોકો એટલા જનરસ છે અને એટલા મજાના છે, સો સ્વીટ પીપલ, કે મારે કોક વાર ગુજરાત આવવું છે, મારી લાઈફ ની એક વિશ છે ગુજરાત આવું, કે આ લોકોનો કેવો દેશ છે મારે જોવો. તમે જેમ આફ્રિકા જોવા આવો, જંગલ જોવા આવો છો, સિંહ જોવા આવો છો, જિરાફ જોવા આવો છો, એમ અમારે ગુજરાત જોવા આવવું છે. બરોબર છે, થેન્ક યુ સો મચ જયભાઈ. હું સુભાષભાઈ ને રિક્વેસ્ટ કરીશ કે સુભાષભાઈ છે એ કન્ક્લુઝન કરવાના છે, પણ એ સુભાષભાઈ કન્ક્લુઝન કરવા આવે એ પહેલા મારે એક છેલ્લી વાત કહેવાની હતી. જીવન વિશેની પોઝિટિવિટી આમંત્રણ આપું, પહેલા મારે એક લાઈન નો સાદો મેસેજ આપવાનો છે. જેમ મેં કીધું ને કે મન માટે રસિકતા રાખો અને શરીર માટે રસી રાખો, એમ એક સાદો મેસેજ બીજો મારે એ પણ કહેવાનો છે. જીવનમાં આવી રીતે જ્યારે જ્યારે મેન્ટલ પરેશાનીઓ આવે, આવવાની જ, હું તમને એવા કોઈ ખોટા આંબા આંબલી નહીં આપું કે નાના તમે સફળ થવા જ સર્જાયેલા છો, માન થવા જ સર્જાયેલો છે, તમારા જીવનમાં કંઈ ખરાબ થવાનું જ નથી, ખોટું થવાનું જ નથી, બધું થશે તમારા જીવનમાં, ઉતાર ચઢાવ, મેં કીધું ને ટ્વિસ્ટ આવે તો જ વિડીયો ગેમ રમવાની મજા આવે, એમ બધું થશે, અણધાર્યું થશે. ત્યારે મેન્ટલ હેલ્થને સાચવવા માટેનો બેસ્ટ રસ્તો એ છે કે તમે પોતાની જાતને જલકમલવત રાખો, જેના માટે ગીતામાં શબ્દ વપરાયો છે સાક્ષી ભાવ, વિટનેસ થઈ જાઓ, કે આ જે થઈ રહ્યું છે એ શરીરને થઈ રહ્યું છે, બાકી આપણે મોજમાં છીએ, બરાબર. અને આનંદી કાગડાની એક વાર્તા યાદ રાખજો કે રાજા ઉકળતા તેલમાં નાખે ને તો આપણે ગીત ગાવું રાજા કંટાળે, આપણે એના કંટાળીએ તેલને કારણે. તો જે ખરાબ થયું છે ને એનાથી વધારે ખરાબ થઈ શકે તેમાંથી તો બચી ગયા, એમ માનીને જીવન જીવતા રહ્યું. તો મિત્રો, બહુ મજા આવી તમારી સાથે ડાયલોગ કરવામાં. સુભાષભાઈ આય પધારો અમારી બાજુમાં, અને તમને હું હવે છેલ્લે કન્ક્લુડિંગ રિમાર્ક, તમારા, તમે ઋષિ પુરુષ છો, તમારી છાપ જ એ છે સુફી અને ઋષિની, તો તમે એવી કંઈક સરસ વાતો જીવનમાં, આખો પ્રોગ્રામનો મૂળ હેતુ છે કે લોકો માનસિક જે સંતાપમાં છે એમાંથી બહાર આવે અને જીવનને આનંદ કરતા થાય. સુભાષભાઈની હમણાં જ ગુજરાત સમાચારમાં કોલમ શરૂ થઈ છે લેન્ડસ્કેપ નામની, અને સરસ કોલમ છે. અને સુભાષભાઈ મારે આમ નજીક આવો, નજીક આવો એટલે બધા તમને જોઈ શકે. એટલે મારા, હું અમને ગુરુ કહીને લાડવા બોલાવું છું. મને મળેલા જીવનમાં કેટલાક અત્યંત સુંદર માણસો છે, એમાંના એક સુભાષભાઈ છે. નેહલબેન મને સુભાષભાઈ ને કારણે મળ્યા, કારણ કે સુભાષભાઈ ને ઓળખતો થયો. એક શિબિરમાં અમને બોલાવવામાં આવ્યા હતા, સવાલના જવાબ ગમે તે આપો, ગમે તેવો એટલે ગમે તે સવાલ પૂછે, ગમે એ જવાબ આપવાની છૂટ. એમાં લોકોના જવાબ, સવાલના જવાબ આપતા આપતા અમે અમારા કોયડા ઉકેલી લીધા એકબીજાના, એવી હાલત થઈ. તો એ સુભાષ ભટ્ટ આપણા ગુજરાત સમાચારમાં દર બુધવારે તમે ઓનલાઈન પણ વાંચી શકશો, શ્રદ્ધલ પૂર્તિમાં લેન્ડસ્કેપ નામની કોલમ એમની શરૂ થઈ છે ચિંતનની, અને અદભુત ફિલોસોફી લખે છે, અદભુત ફિલોસોફી જીવે છે. તો એવા સુભાષ ભટ્ટને આપણે કન્ક્લુડિંગ રિમાર્ક માટે ઇન્વાઇટ કરીએ. સૌને વંદન કરું છું, વિશ્વભરના જે ગુજરાતીઓ ભેગા થયા છે. આડીઓની પ્રસ્તાવનાઓ નહીં કરું, હું 1.5 મિનિટથી વધારે નહીં બોલું. મિત્રો, પહેલી વાત કે સુખ અને દુઃખની કેટલી બધી વ્યાખ્યાઓ નિહલે કરી ને જયભાઈએ પણ કરી, સાચી છે બંનેએ કરેલી વ્યાખ્યાઓ. હું એને સહેજ ટૂંકી કરી નાખું કે જો તમે બરાબર જોશો સૂક્ષ્મ રીતે, તમને સમજાઈ જશે કે હું હોઉં ત્યાં સુધી તું છે, તું હોય ત્યાં સુધી હું છું, મારો બોજ તું છે ને તારો બોજ હું છું, આ બે જ્યાં સુધી ઘટશે નહીં, આ બે એક નહીં બની જાય ત્યાં સુધી બોજો રહેશે, દુઃખ રહેશે. એના ઘણા બધા રસ્તાઓ જયભાઈ આપ્યા, નેહરે પણ આપ્યા. એક રસ્તો હું તમને એક સાદો રસ્તો કહું, એક દ્રષ્ટાંત આપીને, ચાર લીટીનું, કે કલકત્તામાં એક કુલી ગુજરી ગયો અલી નામનો. પછી એના સ્મશાન યાત્રામાં બહુ જ લોકો બધા થયા, એટલે લોકોને એમ થાય કે કુલી માટે આટલા બધા માણસો છે ના હોય. તો કોઈ કે પૂછ્યું કે આ કુલી માટે આટલા હજારો માણસો કલકત્તામાં, એ કે આ એવો કુલી છે કે જે સોમથી ગુરુ તો કરતો પોતાનું કામ,
શુક્રવારે પોતે મુસલમાન હોવાને કારણે ફ્રી રહેતો એટલે રજા રાખતો. પછી રજા રાખવાને બદલે એને નક્કી કર્યું કે કલકત્તામાં જે દર્દી ઉતરે ટ્રેનમાંથી, કોઈ માંદો માણસ ઉતર્યો, કોઈ સ્ત્રી ઉતરી, કોઈ બાળકો સાથેની ગરીબ સ્ત્રી ઉતરી, એટલે એનું વજન એનો સામાન કોણ ઉપાડે. એટલે એ છેલ્લા 10 વર્ષથી અલી દર શુક્રવારે કલકત્તા રેલવે સ્ટેશને પોતાની સેવા ફ્રી આપતો, એટલે ત્યાં અલી મટી જતો. જ્યારે જે માણસ મૂળ માણસ છે એ મટી અને કોઈકને મોટો કરી દેખાડે છે. આપણી પાસે સંકલ્પ અને વિકલ્પ બંને છે. આપણે વિકલ્પ એવો કરીએ કે તું એવો મોટો થાય હું તારામાં ભળી જાઉં, અથવા હું એવો મોટો થયો કે તું મારામાં ભળી જા. આ ભળી જઈએ. અને જયભાઈના બધા દ્રષ્ટાંતો તમે જોશો તમને ખબર પડશે, ઇટ્સ અ મેટર ઓફ શેરિંગ, શેર કરવાની આ વાત છે. એટલે યા ફાઇન, એટલે આ એક મહત્વની વાત છે. એક છેલ્લું એક ભારતીય મૌખિક ધારાનું ટ્રેડિશનલ ઓરલ ટ્રેડિશનની એક નાનકડી કથા હું કહું અને મારી વાત તો પૂરી કરું જ કરું, આ બંને એનું પણ કહી નોટિંગ નોટ એમાં આવી જશે. મિત્રો, મૌખિક ધારામાં એક એવી કથા છે ભારતમાં જે પાછળથી રજનીશે બહુ સરસ રીતે કીધી કે એક ફકીર હતો, એક સાધુ હતો, ટેકરી ઉપર રહેતો અને બધા ઘણાની સમસ્યાઓ દૂર કરે જવાબ આપે એની. એક વખત રાત્રે ધોધમાર વરસાદ આવતો હતો ત્યારે એક જુવાન છોકરો આવ્યો, બાણું ખખડાવીને, એની ડેડી નાની, એ ખખડાવીને કીધું કે હું તમને મળવા આવ્યો છું. એ કે આ વરસાદમાં તું આવ્યો? એ કે આ મારો પ્રશ્ન બહુ મહત્વ. એ કે શું? એ કે હું આનંદની શોધમાં નીકળ્યો છું અને મને આનંદની વાત તમે કહો. આનંદ એટલે ઓલાએ કીધું કે આપણે બેસીએ કાલે વાત કરીએ. કે નહીં, મને તત્કાલ જોવે, મારે આ જવાબ અત્યારે જોવે. સાધુ ફકીર અંદરથી જાય અને એક ટોપલીમાં બે ફળ લઈને આવે છે કે આ બે ફળ છે, આ એક ફળ છે એ આનંદ શું છે એનું તને જ્ઞાન આપશે અને આ બીજું ફળ છે આનંદનો અનુભવ કેવો છે એની તને વાત કરશે. એટલે આ પણ કમનસીબ એ છે કે જો આનંદનું જ્ઞાન આપે એવું તું ફળ ખાઈશ તો તને આનંદનો અનુભવ નહીં થાય, અને આનંદના અનુભવ વાળું ફળ ખાઈશ તો તને આનંદનો અનુભવ થશે, આનંદનું જ્ઞાન નહીં થાય. તું નક્કી કર લે તાર શું કરવું છે. એને શું કરવી ખબર નથી, પણ આપણા બધાના જીવનમાં આવી એક તક આવે છે જ્યારે આપણે નક્કી કરવાનું હોય છે કે આનંદ વિશે જાણવું છે કે આનંદનો અનુભવ કરવો છે. અને આપણે હંમેશા, કારણ કે આપણી તાલીમ બુદ્ધિમાં થઈ છે, મનમાં થઈ છે, તર્કમાં થઈ છે, શબ્દો અને વિચારોમાં થઈ છે, એટલે આપણને હળવું માધ્યમ એ લાગે છે કે આપણે સમજી લઈએ પહેલાં, અને આ સમજવામાં આપણે થાક ખાઈએ છીએ. એટલે જેને આનંદનો અનુભવ કરવો છે એ સાવ નાની નાની વાતમાં, ઉડતા પતંગિયાને જોવામાં પણ મજા કરે છે, કોકની મજૂરી કરવામાં પણ મજા કરે છે, નાની છાશની પરબ ખોલીને પણ લોકો મજા કરે છે, આવા કુલીઓ છે એ કોકને મફત પૈસા વગર મજૂરી કરીને મજા કરે છે. એને આનંદનો અનુભવ કરવો છે તો જે ક્ષણે હું મટી જાઉં છું ત્યાંથી આનંદની સીમા શરૂ થાય છે. એટલે સાદી વાત એ છે કે જ્યારે તમારી સામે પસંદગી આવે કે આનંદ વિશે જાણવું છે, આનંદનું જ્ઞાન લેવું છે કે આનંદનો અનુભવ કરવો છે, તો એ પસંદ કરજો, જ્ઞાનની કડાકોટ મૂકી દેજો. પ્રણવભાઈને પણ અભિનંદન આપું છું, જયભાઈને એને અને નેહલને સરસ વાતો કરવા બોલાવ્યા. પ્રણવભાઈ ભાવનગરના મને આનંદ છે, ગુજરાતનો પણ મને આનંદ છે, ભારતીયનો પણ આનંદ છે, અને સુંદર મજાના માણસ છે, વિશ્વ માનવી છે એનો આનંદ છે. થેન્ક યુ, થેન્ક યુ સો વેરી મચ. તમારો પ્રણવભાઈ કાઈ પણ બોલે, એટલે મને આ દૂર બે તો કન્ક્લુડિંગ રિમાર્ક એમાં એ બોલે ને એમાં મને યાદ આવ્યું, હમણાં અમારા મિત્ર છે દુબઈ રહે છે, સેલ્સ પ્રોગ્રામ કરે છે જયેશ વોરા, તો એ અહીં મુંબઈ રોકાઈ ગયા છે, દુબઈ ની ફ્લાઇટ એમને નથી ખુલી એટલે, અને અમારે ફોન ઉપર વાતો થતી હતી, પછી જયેશભાઈ કહે કે આપણે બહુ લાંબી વાત થઈ, એટલે મેં કીધું પણ થઈ તો ખરી, આપણે તમે આવ્યો તો વધારે લાંબી વાત થાય, ફોરેન હો તો લાંબી વાત થાય નહીં, એવો મેં એમને જવાબ આપ્યો. મારે આ સુભાષભાઈની વાતમાંથી ખાલી એટલી જ વાત કહેવી છે કે આપણી કોઈની ચિઠ્ઠી ક્યારે ફાટવા નહીં છે, કોઈના લલાટે લખ્યું નથી, કોઈ ડોક્ટરે કહી શકે એમ નથી, કોઈ વૈદ્યરાજ કહી શકે એમ નથી, કોઈ હકીમ કહી શકે એમ નથી, અને કોઈ જ્યોતિષી, કોઈ બધા ઘણા એવી જતા રહ્યા, સંતો મંતો મહાત્માઓ ધર્મગુરુઓ બધા લોકો કોરોનામાં વાયરસમાં કઈક ને કઈક તો ગયા જ છે. એટલે એક વાત યાદ રાખજો, આ પ્રોગ્રામ પૂરો થાય પછી તમને એમ લાગે કે આની યારે વાત કરવી છે, આ આપણા ભાઈબંધ, આ આપણા મિત્ર, આ આપણા જલસાવાળા દોસ્ત, અમે વાત કરું છું. ભાઈ તમે એમ કહો કે મારે તો ઐશ્વર્યા રાય યારે વાત કરવી છે, પ્રિયંકા ચોપરા યારે વાત કરવી છે, જેકલિન ફર્નાન્ડિઝ યારે વાત કરવી છે, એમ નથી કહેતો. પણ તમારા જે અંગત હોય, એવા જે હોય, પરિવારના જે હોય, તમારા મા બાપ, તમારા ભાઈ બહેન, તમારા કોઈ સ્વજન,
તો એને આ પ્રોગ્રામની ફળશ્રુતિ તો મળશે. દુનિયા આખીના મિત્રો જે જોઈ રહ્યા છે બધા જ આખા એક્રોસ ધ ગ્લોબ, કે આ પ્રોગ્રામની ફળશ્રુતિ તો મળશે કે જો તમે આ સાંભળીને માત્ર સાંભળવા ન બેસો, માત્ર મોબાઈલ પકડીને ન બેસો, પણ તમારા ગમતા લોકોની બાજુમાં જઈને બેસો, એની સાથે વાત કરો, એને એક નાનકડો 2 મિનિટનો 3 મિનિટનો કોલ કરો અને એને પ્રેમથી એમ કહો કે આજે તમને યાદ કર્યા, કોઈ એજન્ડા નથી, બીજું કાંઈ નથી. આ સુભાષભાઈમાંથી જડેલી વાત. Excellent, excellent. Jayabhai, tamara guru chhe, and we consider you to be our guru. And I publicly acknowledge, didn't I, that hun to charan vandana karish, etle maro ta tamara mate ni bhakti chhe. Place to the record, you can listen to me on various conferences and seminars, so and so forth. Tame aa rite mane koi divas, koi jagyae, koi ni hospitality. Ame na gari fakim ne laya hata. અમે દીપક ચોપરાને લાવ્યા હતા, બટ ધ કાઇન્ડ ઓફ હોસ્પિટાલિટી એન્ડ ધ ડેકોરમ ધેટ જય વૈષ્ણવ ધ કમાન્ડ્સ ટુ ધીસ પર્ટિક્યુલર 50 રમ્બોલ્ડ પ્લેસ ઇઝ નોટ ઇન્શ્યોર્ડ એન્ડ એશ્યોર્ડ ટુ એની વન બીકોઝ ધ હી ઇઝ જય વસાવડા. તમારા ગુરુ છે, તમે અમારા બધાના ગુરુ છો. ઇન્ડિયામાં છો, યુ ડુ નોટ નો હાઉ બિગ બિગ અ પર્સનાલિટી યુ આર, હાઉ જનરસ યુ આર. એન્ડ વન મોર થિંગ, આઈ વર્ક વિથ લોટ ઓફ ફેકલ્ટીઝ ઓલ ઓવર ધ વર્લ્ડ, લેટ મી એકનોલેજ ધીસ. પણ જો સૌથી સારી પ્રોફેશનલિઝમ, સૌથી સારી કમિટમેન્ટ ટુ ધ હોસ્ટ અને સૌથી ઓછું ડિસ્કમ્ફર્ટનું લેવલ જો મને કોઈ પાસેથી મળ્યું હોય ને તો એ છે જય વસાવડા. આઈ મે નોટ સે સો વિથ લોટ ઓફ અધર એક્સપર્ટ્સ, પણ ખૂબ જ જયભાઈ કમિટેડ છે. એકવાર જયભાઈ કે એ પ્રોગ્રામમાં હાજર રહેશે, એકવાર એ કે આજે 4 વાગે ઓથેન્ટિકેશન થશે, એટલે બધું જ ટાઈમ ઉપર સ્કેડ્યુલ ઉપર, કઈ રોબોટિક ક્લોક એમણે ફિક્સ કરેલી છે ને આ બધાને રાખવા, એ તો જયભાઈ ખરેખર યુ આર અ લિવિંગ લેજેન્ડ, આઈ એમ ટેલિંગ યુ. એન્ડ વી આર સો પ્રાઉડ એન્ડ ઓનર્ડ ટુ હેવ યુ ઓલ. એ તો વાત બરોબર છે, પણ હરેક વિદ્વાન ઉમ્રમાં નાના હોય ને ઉમ્રમાં તો પણ એમના પાસેથી બા કાયમ કે કંઈ ને કંઈ શીખવાનું હોય છે. એમ અમે તમારા પાસેથી શીખીએ છીએ, તમારા બધા પાસેથી. યુ ઈચ વન ઓફ You made a Canada Day for all of us, dear friends. We are so honored and grateful to all the faculties. They extended their time with absolute generosity and to serve the mankind here. We all know how much we are missing India. How much do we miss Bhavnagar? How much do we miss our homeland? And they are coming here on a 4K resolution, on multi-channel, multi-track, and today it is uninterrupted. It happened so that it dropped several times, and today it was a flawless presentation, and thanks to Jayabhai. Jayabhai, thank you so much. Tamara koi last message aapo chhe? Tamara audience? Jalsa. Last message ma jalsa. Enjoy, have fun. Okay, thank you. Thank you so very much.